કોઈપણ માનવનો વિકાસ એના સાંસ્કૃતિક વિકાસ વિના શક્ય નથી અને જે કામ ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી કરે છે એ મુંબઈના ઇતિહાસમાં એક અદ્ભુત છે અને આખા હિન્દુસ્તાનમાં કેમ કે લગભગ વર્ષના 201 જેટલા પ્રોગ્રામ વિવિધ પ્રવૃત્તિ જેમાં શાસ્ત્રીય સંગીત નાટક સાહિત્યથી લઈને અનેક કાર્યક્રમો કરે છે અને કોઈ અપેક્ષા વિના જે એ લોકોએ સંસ્કૃતિનો દીપ જલાવ્યો છે અને એમાં લલિત શાહ અને હમણાં જે દિવંગત થયા તે લલિત વર્મા એમનો હું શરૂઆતથી આજ સુધી સાક્ષી છું. હું પોતે અહીંયા 10-એક વાર આવી ગયો છું અને આ પ્રવૃત્તિને આખી દુનિયાનો આખા ગુજરાતનો અને તમામ લોકોનો સાથ મળે એવી અપેક્ષા છે. કેમ કે જો સંસ્કૃતિ છીએ તો આપણે છીએ, નહીં તો આપણામાં અને પશુમાં કોઈ ફરક નહીં રહે. એટલે સર્વને વિનંતી છે કે આને બને એટલી સહાય કરે. નમસ્કાર મિત્રો, કોફી મેટ્સ વિકલ્પ ભવાન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત કરે છે એક અનોખી વક્તવ્ય શ્રેણી અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા 25 અલગ અલગ ક્ષેત્રમાંથી આવે છે એવા વિચારકોએ પોતાના વિશે જાજુ વિચાર્યું ન હોય એવું માનીએ તો કદાચ એમાં નવાઈ નથી. આ શ્રેણી અનોખી એ રીતે છે કે આ વક્તાઓ કોઈ ઓળખના મોહતાજ નથી અને છતાં પણ આપણને એવું જ લાગે કે આપણે એમને પહેલીવાર કંઈક જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છે. આ 25 વક્તાઓમાં ડૉક્ટરો છે, ચિત્રકારો છે, નવલકથાકારો છે, સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકો છે અને અન્ય પણ એ જ રીતે વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. એમણે કોઈપણ જાતની દિલચોરી રાખ્યા સિવાય પારદર્શિતાથી પોતાની વાત કરી છે. એ પારદર્શિતાને હું સલામ કરું છું અને આ શ્રેણી હવે શરૂ કરીએ છીએ. દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે આ જ સમયે ભવાન્સ કલ્ચરલ સેન્ટરના યુટ્યુબ પર હું અવિનાશ પારેખ, કોફી મેટ્સ, નૌશીલ મહેતા, વિકલ્પ, જાણીતા કવિ કમલ વોરા અને ભવાન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ આપ જોઈ રહ્યા છે એના અમે રજૂઆત કરતા છીએ. પ્રસ્તુત છે અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. મંચ પરથી ધીરુબેનનો પરિચય આપ્યા બાદ એમણે મને ચેતવેલો. એમણે કહેલું, નૌશીલભાઈ હવે જાહેરમાં બોલવાનું તમે ટાળી શકશો નહીં. ત્યારે મેં સામી દલીલ કરેલી, નાના ધીરુબેન આ તો તમારી ઈચ્છાને માન આપ્યું, બાકી તમે જાણો છો મને જાહેરમાં બોલવાનો કેટલો ત્રાસ છે. જવાબમાં ધીરુબેન મરક મરક મલકેલા. એટલે મને આછું પાતળું સમજાયેલું કે મારું આવી બન્યું છે. આજે કશું આછું પાતળું રહ્યું નથી, પણ આજના આકાશમાં સિલ્વર લાઇનિંગ શોધવાની જરૂર નથી, કારણ કે આજનું આખું આકાશ રૂપેરી છે. આજે મને ગર્વ છે કે શ્રી માર્ટિનભાઈ મેકવાન તેમનો પરિચય આપવા મને લાયક માને છે. સન 2009ની દિવાળીની આસપાસ મેં પહેલી વાર માર્ટિનભાઈનું નામ સાંભળ્યું, જેમ કદાચ તમારામાંથી કેટલાક આજે પહેલી વાર સાંભળતા હશે. પણ એમાં નવાઈ નથી. પ્રસિદ્ધિ ક્યારે માર્ટિનભાઈનું કાર્યક્ષેત્ર નહોતું અને ક્યારે નહીં બને. તો 2009માં મલ્લિકાબેન, એટલે ડૉક્ટર મલ્લિકા સારાભાઈ, એમની સાથે અમદાવાદમાં મુલાકાત થઈ. એમની ઈચ્છા હતી કે હું એમણે લીધેલા 6 વિડીયો ઇન્ટરવ્યુઝ જોઉં. 6 મુલાકાત સામાજિક કાર્યકર્તાઓની હતી, મલ્લિકાબેનના શબ્દોમાં સોશિયલ એન્જિનિયર્સની. તો આ મુલાકાતો જોઈને એમની કથાઓ સાંકળતું 2 કલાકનું નાટક લખવાનું હતું. મને વિચાર ગમ્યો. ઉત્સાહપૂર્વક મેં 8-10 કલાકમાં એક ધારી 5 મુલાકાતો જોઈ નાખી. મજા પડી, ઘણું જાણવા મળ્યું, નાટક પણ મનમાં આકાર લેવા લાગ્યું.
અચાનક મનમાં અંગ્રેજી રૂઢિપ્રયોગ ઝબક્યો, સોલ્ટ ઓફ ધી અર્થ. પાંચેય વીરલા એવા હતા જેમના વિશે આ વર્ણન વાજબી કહેવાય. નાટક હિન્દીમાં કરવાનું હતું એટલે શીર્ષક નક્કી કર્યું નમક, કારણ કે આપણી ભાષાઓમાં આ શબ્દ સાથે દાંડીકૂચ ઉપરાંત અનેક અર્થછાયાઓ મળે છે. મલ્લિકાબેન અને એમના દર્પણના બધા સાથીઓ ખુશખુશાલ છૂટા પડ્યા એ સંકલ્પ સાથે કે કાલે એક મુલાકાત જોવાની છે. એ જોઈને ફટાફટ બધા ધડાધડ કામે લાગી જઈએ. એ મુલાકાત હતી માર્ટિનભાઈ મેકવાનની. બીજે દિવસે સવારના પહોરમાં મેં મારી કોફી, એસ્ટ્રે, ઘડિયાળ ગોઠવીને સ્ટુડિયોમાં મુલાકાત જોવાની શરૂઆત કરી. વિડીયોમાં માર્ટિનભાઈ પેન્ટ શર્ટ પહેરી દર્પણના ઓટલે પલાઠી વાળીને બેઠા છે. ફ્રેમની બહારથી મલ્લિકાબેન એમને પૂછે છે કે અમને તમારા કાર્યક્ષેત્ર વિશે કંઈ કહો ને. આખા ઇન્ટરવ્યૂનો આ એકમાત્ર સવાલ. જવાબ 2.5 કલાક સુધી ચાલે છે. પહેલી 5 મિનિટમાં સમજાઈ ગયું કે આ માણસ જેનો ચહેરો હું જીવનમાં પહેલી વાર જોઈ રહ્યો હતો એ હળાહળ સત્ય બોલી રહ્યો છે. અત્યારે તમારામાંથી કોઈને વિચાર આવી શકે કે આ નવસિલભાઈ ભલે કહેતા હોય કે હું લેખક ને મેં આવડા નાટકો લખ્યા જ, પણ એમને કોઈએ કીધું નહીં હોય કે હળાહળ કાં તો ઝેર હોય કાં તો જુઠ્ઠાણા, હાચે હાચા ઇંગ્લિશ મીડિયમે જે ડાટ વાળ્યો છે. સાચું કહો આ વિચાર આવેલો ને, એટલે મારે ખુલાસો કરવો પડે છે કે 2009ની એ સવારે મને જાણ થઈ કે કેટલાક સત્ય પણ હળાહળ હોઈ શકે. તમને એમ પણ વિચાર આવી શકે કે જે હળાહળ મેં જોયું એ સત્ય જ હતું એની મને પરખ ક્યાંથી આવી. આ સવાલનો જવાબ તો એથી જ સહેલો છે. નાટ્ય લેખક એટલે જ જુઠ્ઠાણાનો સોદાગર. અને કોઈ પણ વિચાર સ્ફુરે એમાંથી એને કોઈ પણ વિચાર સ્ફુરે એમાંથી તમે પ્રવેશ કરી શકો, તમે સ્વીકારી શકો, તમે માણી શકો એવી પણ સદંતર કાલ્પનિક દુનિયા ઊભી કરવાનો નાટ્ય લેખકનો વ્યવસાય છે. નાટ્ય લેખક શબ્દો નથી લખતો, વર્તન લખે છે. દાખલા તરીકે આ દ્રશ્ય સાંભળો. છોકરો અને છોકરી ઓરડામાં ઊભા છે. છોકરો ધીમે ધીમે છોકરી તરફ આગળ વધી રહ્યો છે. એકમાત્ર દરવાજો છોકરાની પીઠ પાછળ છે. છોકરી એક એક ડગલું પાછળ જતી વખતે વારંવાર નજર દરવાજા તરફ નાખે છે. છેવટે છોકરી ખૂણામાં પહોંચી જાય છે ત્યારે છોકરો ગજવામાંથી ગુલાબનું ફૂલ કાઢીને પૂછે છે, મારી સાથે લગ્ન કરીશ? છોકરી ભયભીત નજર દરવાજા તરફ નાખે છે, છોકરા સામે જુએ છે અને કહે છે હા. છોકરો આનંદમાં આવીને છોકરીને વળગી પડે છે. આ દ્રશ્ય જોનાર દરેક પ્રેક્ષકને ખાતરી હશે કે આ છોકરીનું જરાક પણ ચાલશે ને તો આ લગ્ન નહીં થાય. આ વિગતવાર દાખલો અહીં ટાંકવો જરૂરી લાગ્યો આપ સૌને ખાતરી કરાવવા કે દરેક સારો નાટ્ય લેખક જાણે છે વર્ડ્સ કન્સીલ, એક્શન્સ રિવીલ. આ સૂત્રનો ઉપયોગ તમે પણ તમારા દૈનિક જીવનમાં કરીને જોશો તો વારંવાર આશ્ચર્યને માણશો. અહીં સત્ય ઓળખી શકવાની મારી લાયકાતનું પ્રકરણ પૂરું કરીને માર્ટિનભાઈની વિડીયો મુલાકાત પર પાછા આવીએ. એમની ઓરલ લેંગ્વેજ જુઓ કે બોડી લેંગ્વેજ, દેર વોઝ નો કન્સીલમેન્ટ હિયર, ઓનલી રેવલેશન્સ. અલ્પવિરામની પહેલી કડીનું વક્તવ્ય આપતા મુરબ્બી નારાયણભાઈ દેસાઈએ એવા માણસોની વાત કરેલી જેમની વાણી અને વર્તનમાં ભેદ ન હોય. એ વક્તવ્ય સાંભળવાનો મોકો મળે એના 6-1 મહિના પહેલા હું એવા જ માણસની વાણી અને વર્તનને અમદાવાદના સ્ટુડિયોમાં માણી રહ્યો હતો. મુલાકાત શરૂ થયે 25-1 મિનિટ થઈ હશે અને અચાનક યાદવન, દર્પણનો સાથી જેણે ઇન્ટરવ્યુ શૂટ કરેલો અને સ્ટુડિયોમાં મારી બાજુમાં બેસીને મને દેખાડી રહ્યો હતો, એણે મુલાકાત અટકાવી પીવાનું પાણી મંગાવ્યું. મેં પૂછ્યું કેમ? તો એ કે નવશીલભાઈ આપ રો રહે. મેં કહ્યું ખાળમાં નાખ તારું પાણી અને હવે ઇન્ટરવ્યુ ના રોકતો. એ 2.5 કલાકમાં હું 4.5 દાયકા માર્ટિનભાઈ સાથે જીવ્યો. અચાનક મને પ્રિય મિત્ર ચિત્રકાર ભૂપેન ખખ્ખરની યાદ આવી ગઈ. અનાયાસે આજે ફ્રેન્ડશિપ ડે છે અને આવતીકાલે 8 ઓગસ્ટે ભૂપેનભાઈની મૃત્યુ તારીખ છે. તો 10-12 વર્ષ પહેલાં હું ને ભૂપેનભાઈ મોટરમાં સાથે બેસીને મુંબઈમાં ક્યાંક જઈ રહ્યા હતા. ગાડી ટ્રાફિક સિગ્નલ પર અટકેલીને અમારી વચ્ચે ચર્ચા ચાલતી હતી કે માર્જિનલાઇઝ્ડ આર્ટ, હાંસિયામાં પુરાયેલી કળા એટલે શું.
લીલી બત્તી થઈ, ગાડી આગળ વધી. ભૂપેનભાઈ કે આર્ટને બાજુ પર મૂક, તને એ પણ ખબર છે કે માર્જિનલાઇઝ એટલે શું? મેં પૂછ્યું, શું? તો એ કે સિગ્નલ પર એક અગરબત્તી વેચવાવાળી છોકરી તારી બારીએ આવેલી, યાદ છે? મેં કહ્યું, હા. તો એ પૂછે, એની આંખોનો રંગ કઈ બતાવ. હું ચૂપ થઈ ગયો. પછી ભૂપેનભાઈ કે, આપણે એ બધું હાંસિયામાં ધકેલી દઈએ છીએ જે આપણી નજરો સમક્ષ છે, પણ એની સાથે નજર મિલાવવી આપણને ફાવતું નથી. મને વાત સાચી લાગી. જે વ્યક્તિ હાંસિયામાં ધકેલવાનું બધું જ પ્રત્યક્ષ રાખીને જીવે, એને સુખ કે સંતોષ કે ગર્વની લાગણી કેવી રીતે થાય? પણ જરા વિચાર કરો, દરેક સુખી, સમૃદ્ધ, સંતોષી અને ગર્વિષ્ઠ માણસના મનમાં એક ખૂણો એવો પણ હોતો હશે જ્યાં જોઈને ન જોવાનો નિર્ણય કરેલી ઘટનાઓ, પરિસ્થિતિઓ, લોકો અને વસ્તુઓ ધરબાયેલી પડી રહેતી હશે. પણ, અને આ એક મોટું પણ છે, ગમે તેટલા પ્રયત્નો છતાં આમાંની એકે છેક ભૂલાતી તો ક્યારેય નથી. માર્ટિનભાઈની મુલાકાત જોઈને હું એ વિચારમાં ડૂબી ગયો કે સુખ, સમૃદ્ધિ, સંતોષ અને ગર્વ, આ બધું આપણી ભ્રમણા હશે? કારણ કે માર્ટિનભાઈનો તો જન્મ જ હાંસિયામાં થયેલો, છતાં એમણે પોતાનું આખું જીવન પોતે હાંસિયાની બહાર નીકળવામાં ન કાઢ્યો, પણ આખે આખી હાંસિયા રેખા ભૂંસી નાખવાની મથામણમાં કાઢ્યું છે. દલિત શબ્દનું ભાષાકીય અર્થઘટન કરીએ તો કંઈક આવું થાય છે. દલ એટલે આખા દાણાના ફૂડચા બોલાવી દાળ બનાવવાની પ્રક્રિયા. દાખલા તરીકે પદ દલિત અર્થાત પગ વડે, પગ તળે દળાયેલું, કૌંસમાં દાન. તો દલિત વ્યક્તિ એટલે એ જેણે સમાજની ચક્કીમાં દળાવવું પડ્યું છે. પણ આ વિડીયો મુલાકાતમાં માર્ટિનભાઈ દલિત શબ્દની જુદી જ પરિભાષા આપે છે. દલિત એ વ્યક્તિ છે જે પોતાને કોઈથી નીચો નથી માનતો અને કોઈથી ઊંચો પણ નહીં. ઊંચો કે નીચો એકમેક સાથે કેવી રીતે વર્તે એ સમજવા આપણે રામપાત્રને સમજવું પડે. હવે આ રામપાત્ર એટલે શું? હું નાનો હતો ત્યારે જબલપુર રહેતો, ત્યાં લલઈ નામનો અમારો માળી. એ મારા દાદીને બહુ વાલો, કારણ કે એ બગીચાની બહુ કુશળતાથી કાળજી લેતો. લલઈ એનું કામ પતાવે ત્યારે બા એના માટે ગરમા ગરમ ચા ને રોટલો તૈયાર રાખે. લલઈ વરંડાના ગોખલામાં રાખેલા બટકેલા હેન્ડલના ચિનાઈ માટીના કપ અને એલ્યુમિનિયમની તાસકને બગીચાના નળમાં ધોઈને આવે. બા એને અડાય નહીં એ રીતે કપમાં ચા રેડે અને તાસકમાં રોટલો ફેંકે. પછી ખાઈ પીને લલઈ કપ તાસક બગીચાના નળમાં ધોઈને ગોખલામાં ફરી પાછી ગોઠવી દે. માર્ટિનભાઈની મુલાકાત જોયા પછી સમજાયું કે એ કપ તાસક બીજું કંઈ નહીં પણ મારા મનને ખૂણે, ડાબે ખૂણે ધરબી રાખેલું, હાંસિયામાં પૂરાયેલું રામપાત્ર હતું. તમે પણ તમારા મનના ડાબે ખૂણે સંગ્રહી રાખેલા ભૂતકાળ અને વર્તમાન કાળને નિડરતાથી ચકાસશો તો તમને પણ આવા અનેક રામપાત્રો જડશે. કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ રામપાત્ર તેમજ અન્ય અસંખ્ય રીતે બીજી જ્ઞાતિઓને તેમની નીચતા અને અસ્પૃશ્યતાનો અહેસાસ કરાવતી આવી છે. સ્વાભાવિક છે કે જે જ્ઞાતિઓ સાથે આ વ્યવહાર થાય છે તેમને એનો આનંદ તો ન થાય, તે છતાં આર્થિક તેમજ સામાજિક કારણોસર તેઓ આ વ્યવહારનો ભોગ બન્યા કરે છે. માર્ટિનભાઈનો જન્મ નડિયાદના વણકર કુટુંબમાં 1959માં થયેલો, એટલે મારથી 5 વર્ષ નાના છે. એમનું કુટુંબ 3 પેઢીથી ક્રિશ્ચિયન છે. એ વાતને એમની જ્ઞાતિ સાથે નિસ્બત એટલા માટે નથી કારણ કે જો તમે આજે પણ કોઈ પણ પેપરની મેટ્રિમોનિયલ કોલમ વાંચવા બેસશો તો તમને સમજાશે કે આપણા દેશમાં ક્રિશ્ચનો અને મુસલમાનોને પણ પોતપોતાની અમુક તમુક જ્ઞાતિમાં જ લગ્ન કરવા હોય છે. ધર્મ કોઈ પણ હોય, આપણા દેશમાં જ્ઞાતિ પહેલી આવે. હવે વણકર એટલે કઈ જ્ઞાતિ? આમ તો અનુસૂચિત,
એટલે વણકર જો દરબારવાણીને ત્યાં જાય તો એને રામપાત્ર ધરવામાં આવે, પણ બીજી કોઈ અનુસૂચિત જ્ઞાતિની વ્યક્તિ વણકરને ત્યાં આવે તો એને વણકરો રામપાત્ર ધરે. નવસર્જન નામના માર્ટિનભાઈએ સ્થાપેલા એનજીઓ, આ એનજીઓના સહસ્થાપક આપણી ભાષાના સુખ્યાત લેખક જોસેફભાઈ મેકવાન, જે માર્ટિનભાઈના સગામાં નથી આવતા, પણ જો એમ કહીએ કે સગા વારસામાં મળેલા મિત્રો છે અને મિત્રો જાતે બનાવેલા વાલા છે તો વાલામાં જરૂર આવે છે. તો 2003માં નવસર્જનના ઉપક્રમે માર્ટિનભાઈએ ગુજરાતના 2-3 હજાર ગામોમાં પદયાત્રા કરી. એ હતું એમનું રામપાત્ર છોડો અભિયાન. માર્ટિનભાઈ માને છે કે સમાનતાની માગણી કરવાનો અધિકાર એને છે જે પોતે બધા સાથે સમાનતાનો વ્યવહાર કરે છે. એટલે જ કહેવાતા દલિત કુટુંબને, કહેવાતા સવર્ણ કુટુંબ પાસેથી સમાનતાના વ્યવહારની અપેક્ષા છે. તેમણે બધાએ પહેલા એકમેક સાથે સમાનતાનો વ્યવહાર કરતા શીખવું જોઈએ. આપણે અપેક્ષા રાખીએ કે આ અનન્ય અભિયાનના અનુભવો વિશે આજના વક્તવ્યમાં માર્ટિનભાઈ વાત કરશે. સમાનતા કેટલો સહેલો અને સમજાઈ જાય તેવો શબ્દ છે, નહીં? અને કેવો હાથ વેંતમાં સદાય તેવો આદર્શ છે, નહીં? નહીં. તમારા રસોડાના ખૂણે પડેલા ઠીકરા ફેંકી દેવાથી આ આદર્શ સદાશે નહીં. માર્ટિનભાઈને અસમાનતા તો પુરુષ સ્ત્રી સંબંધમાં પણ દેખાય છે. જોયું, સ્ત્રી પુરુષને બદલે પુરુષ સ્ત્રી સંબંધ બોલ્યો, એમાં કેટલું અજુગતું લાગ્યું. નવસર્જન આજે જ્યારે ગુજરાતના 3,500 થી વધુ ગામોમાં દલિત સમાનતા મેળવવા કાર્યરત છે, ત્યારે સ્વાભાવિક છે કે માર્ટિનભાઈને વાર તહેવારે અમુક તમુક ગામથી ભાષણ કરવાનું એ કેણ આવે. માર્ટિનભાઈ જાય પણ ખરા, 1,000-2,000 શ્રોતાઓ ભેગા થાય ત્યારે ભાઈ કોઈને ભોજનનું આયોજન કરવાનું એ મન થાય. આવા એક ટાણે માર્ટિનભાઈએ જોયું કે બધા જમી રહે, પછી ભાઈઓ બીડીઓ સળગાવી અલકમલકની વાતો કરે, જ્યારે બહેનો ઠામડા ઘસવા બેસે. માર્ટિનભાઈ પૂછે, આવું કેમ? ત્યારે જવાબ ખાખા ખીખી કરીને આવે કે તમે છોડો ને એ બધું, એ તો જેનું કામ જે કરે. આપણી વર્ણ વ્યવસ્થા વિશે તમે જ્યારે વિચાર કરો, એ આખું આ જ ઉક્તિ પર આધારિત છે કે જેનું કામ જે કરે. અને એને કારણે હાંસિયામાં પુરાયેલો સમાજ કહે છે એ જ કે જેનું કામ જે કરે. ત્યારબાદ કોઈ પણ ઠેકાણેથી બોલવાનું કહેણ આવે તો માર્ટિનભાઈ કહે, એક શરતે આવો. શરત એટલી કે બધાએ જમીને પોતપોતાના વાસણો જાતે સાફ કરવાના. શરત કબૂલ થઈ. માર્ટિનભાઈ સમાનતા વિશે બોલ્યા. શ્રોતાઓએ વાહ વાહ કરી. બધાએ રસપૂર્વક ભોજન માણ્યું. પણ માર્ટિનભાઈ જમીને ઊભા થયા ત્યારે ખબર પડી કે 150-200 થાળી વાડકા ધોયા વગરના પડ્યા છે. એમણે પૂછ્યું કે આ કોણે પોતાના વાસણ નથી ધોયા? તો બધા કે, અમે તો અમારા ધોયા. ગામના મુખીએ કહ્યું, માર્ટિનભાઈ છોડો ને તમે લપન છપન, એ તો બહેનો ધોઈ દેશે. માર્ટિનભાઈને એ માન્ય નહોતું. બાયો ચડાવી પોતે વાસણ ધોવા બેઠા. બહેનો એમને બહુ વાર્યા, પણ માર્ટિનભાઈએ 1,000 માણસને દેખતા એકે એક વાસણ જાતે ધોયું. પછી તો નવસર્જનના દરેક કાર્યાલયમાં આ વાત પહોંચી ગઈ. દરેકે શિરસ્તો અપનાવ્યો કે કાર્યાલયની ચા જો બહેનો બનાવે તો ભાઈઓ વાસણ ધુએ, નહીં તો એનાથી ઉલટું. પણ ઉલટું થવાના બહુ મોકા નહોતા, કારણ કે ચા તો બહેનોના હાથની જ સૌને ભાવે. મહેસાણા જિલ્લાના એક ગામમાં નવસર્જનનું કાર્યાલય. કાર્યાલય એટલે અઠવાડિયાની એક સાંજે આજુબાજુના ગામોમાં કામ કરતા કાર્યકરોને મળવાની જગ્યા. જગ્યા એટલે એક શાળાનો વર્ગ, જેમાં કાર્યાલયના કેટલાક ચોપડા, કાગળિયા, પ્રાઇમસ, તપેલી, ગરણી ને કેટલાક કપ એક લાકડાની પેટીમાં તાળું મારીને પડ્યા હોય. આશીરસ્તો અપનાવ્યા પછી અહીં મીટિંગ થઈ. ચા પણ બની, પીવાઈ પણ ગઈ. પોતપોતાના કપ ધોયા પછી પુરુષોએ તપેલી ધોવાની ના પાડી. એટલે બહેનોએ વિછળ્યા વગરની તપેલી પેટીમાં મૂકી તાળું મારી દીધું. હવે બીજા અઠવાડિયે ફરી બેઠક મળી. કામ પત્યું એટલે પુરુષોએ ચા માગી. બહેનોએ તપેલી દેખાડી, કહ્યું તમે ધોઈ આપો તો અમે બનાવી આપીએ.
પુરુષોએ કહ્યું કે તમારે આવું કરવું હોય તો અમે ચા પીવા બહાર જઈએ છીએ. બહેનોએ કહ્યું તો અમે સાથે આવીએ. હવે બધા ચા બહારની ચા પી શકે એટલું તો કાર્યાલયનું બજેટ નહીં. એટલે એ દિવસ તો બધા સુકે સુકા છૂટા પડ્યા. આમને આમ દોઢ બે મહિના ચાલ્યું ત્યારે વાત માર્ટિનભાઈને કાને પહોંચી. એમણે કાર્યાલયને પત્ર લખી જણાવ્યું કે પેલી બે મહિનાથી ન વિછળેલી તપેલી અમને વળતી ટપાલે મોકલવી, સમાનતા મેળવવાના અભિયાન વિશે એમણે એક મ્યુઝિયમની સ્થાપના કરવી છે જેની શરૂઆત આ તપેલીથી થશે. શરમના માર્યા પુરુષોની શાન ઠેક ત્યારે ઠેકાણે આવી. નવસર્જનની સ્થાપના 1989માં થયેલી દલિત સમાનતાની ચળવળ કરવા. સન 2000માં એમને 3 એવોર્ડ એનાયત થયા. ધ રોબર્ટ એફ કેનેડી સેન્ટર ફોર જસ્ટિસ એન્ડ હ્યુમન રાઇટ્સનો રોબર્ટ એફ કેનેડી મેમોરિયલ એવોર્ડ ફોર હ્યુમન રાઇટ્સ, હ્યુમન રાઇટ્સ વોચનું સન્માન અને ગ્લેટસન એક્ટિવિસ્ટ એવોર્ડ ઓફ ધ યર. અમેરિકામાં 3 ઠેકાણે બહુમાન થયું, માનપાન થયું, માતબર રકમના ઇનામ મળ્યા. અહીં ઘરવાળા ખુશ થઈ ગયા. આવડી રકમ કુટુંબમાં પહેલીવાર આવવાની હતી. પણ માર્ટિનભાઈએ પાછા આવીને આખી રકમ નવસર્જનને આપી દીધી. એટલું જ નહીં પણ એમણે નવસર્જનના પ્રમુખપદેથી 2004માં રાજીનામું આપી દીધું. હવે કોઈકે એમ વિચાર્યું કે હવે તો માર્ટિનભાઈ ચૂંટણીમાં ઉભા રહેશે, 3,500માં કારકિર્દી છે, તારે ત્યાંથી જીતી શકે. ગામે ગામથી નિમંત્રણો આવ્યા પણ માર્ટિનભાઈ મક્કમ રહ્યા કે હું કાર્યકર છું, નેતા નથી. માર્ટિનભાઈની એ વિડીયો મુલાકાત જોયા પછી મેં પેલું નમકીન હિન્દી નાટક લખવાનું માંડી વાળ્યું. મલ્લિકાબેનને કહ્યું મારે તો બસ આ માણસની વાર્તા કહેવી છે અને એ પણ એક ફિલ્મની પટકથા સ્વરૂપે. મલ્લિકાબેન કે સરસ, તો તમારે માર્ટિનભાઈને મળવું જોઈએ. તપાસ કરતા ખબર પડી કે એ તો વિદેશ ગયા છે. મેં વિચાર્યું ચાલુ સારું થયું. મારે કંઈ માર્ટિનભાઈની જીવન ઝરમર નહોતી લખવી, મારે તો મારી આંખેથી પડોળો હટાવી એમણે જે દુનિયાનું દર્શન મને કરાવેલું એની પટકથા લખવી હતી. ટ્રુથ ઇન ધ ગાઈઝ ઓફ ફિક્શન, વાર્તાના વેશમાં સત્ય. 1.5 વર્ષના પરિશ્રમે એ પટકથા પૂરી થવામાં હતી. કથામાં કશું નવું નહોતું, છતાં કથામાં એવું કંઈ નહોતું જે પહેલાં ક્યારેય કહેવાયું હોય. આ અરસામાં એટલે 2011 જાન્યુઆરીમાં મારે અમદાવાદ જવાનું થયું. ખબર પડી માર્ટિનભાઈ ગામમાં છે. ધડકતી છાતીએ એમને ઘેર એમને મળવા ગયો. પહેલી મુલાકાત, કારણ કે એમને વાવડ મળી ચૂકેલા કે મુંબઈમાં એક નૌશીલ નામનો મહેતો એમની જીવનકથાને તોડી મરોડી પટકથા બનાવી રહ્યો છે. ટૂંકી મુલાકાતમાં સમજાયું કે એ પટકથા સાંભળવા ઉત્સુક છે. અને એ જ મહિને માર્ટિનભાઈને મુંબઈ આવવાનું થયું. અહીં મારે કે રોકાઈ એમણે મારી સેજ અધૂરી એવી પટકથા પણ સાંભળી. એમને મેં પટકથા સંભળાવી તે પહેલાં આગ્રહભરી વિનંતી કરેલી. આપણને સાહિત્યકાર મિત્રોને બંચાવવાની ટેવ, એટલે આવી વિનંતી કરવાનું કદાચ મને મન થયું હશે. સાહિત્યકારો આપણે એક શેર પણ બોલીએ તોય તે વાહ વાહ કરી મૂકે, એટલે મને એ વાતનો જરા ડર હતો. એટલે મારાથી બોલાઈ ગયું કે પટકથા સંભળાવી તે પહેલાં મેં આગ્રહભરી વિનંતી કરેલી કે મહેરબાની કરીને એ પોતાનો સાચો જ અભિપ્રાય આપે. પણ પછી એ વિનંતી બહુ બાલિશ લાગેલી, કારણ કે હું ભૂલી ગયેલો કે માર્ટિનભાઈને બીજા કોઈ અભિપ્રાયો આવડતા જ નથી. અને એમનો અભિપ્રાય એટલો સાચો અને સચોટ હતો કે ત્યારથી હું એમને મારા મિત્ર માનું છું. પટકથા પરથી ફિલ્મ બનશે ત્યારે તો સૌ જોશે, પણ માર્ટિનભાઈના જીવન અને કાર્યક્ષેત્ર વિશે હું જાણી જોઈને કંઈ નથી બોલ્યો. મારી ઈચ્છા છે કે તમે પણ મારી જેમ જ એમના મોઢે સાંભળો શ્રી માર્ટિનભાઈ મેકવાન. ખૂબ જ ભારે વિષય છે જીવનનું અંતિમ પ્રવચન હોય તો. 52 વર્ષની ઉંમરે મેં કલ્પના નથી કરી
કે જીવનના અંતિમ પ્રવચન વિશે વિચાર કરવો પડશે. એક પ્રશ્ન સતત પોતાની જાતને પૂછવો પડે છે, શાના માટે આપણે જીવીએ છીએ? સતત એટલા માટે પૂછવો પડે છે કારણ કે આ પ્રશ્ન એવો નથી કે જીવનની અંતિમ ક્ષણમાં પૂછવો જોઈએ, કારણ કે ત્યારે સમય નથી હોતો. સતત પૂછીએ તો કદાચ દિશા સૂચન મળી શકે. આપણે બધા જીવનનો અર્થ શોધવાની મથામણ કરીએ છીએ, હું પણ કરું છું. વડોદરા જિલ્લાનો પાદરા તાલુકો અને પાદરા તાલુકામાં એક ગામ છે, એનું નામ છે મહુવાડ. 1993માં પાદરા તાલુકાના ગામોમાં થોડું કામ શરૂ કર્યું. વડોદરા જિલ્લાને અને મુંબઈને શાકભાજી પૂરું પાડે છે તે આ પાદરા તાલુકાના ગામડાઓ. સવારની ટ્રેનમાં તમે શાકભાજીના ટોપલા ઉતરતા જોઈ શકો છો. એમાં જે મજૂરી કરે છે તે દલિતો અને આદિવાસી. 1993માં ગુજરાત સરકારનો કાયદો હતો, ખેતરમાં 8 કલાક મજૂરી કરો તો તમને 34 રૂપિયા લઘુત્તમ વેતન મળવું જોઈએ કાયદેસર. આ બધા ગામોની અંદર ચૂકવવામાં આવતા હતા માત્ર 12 રૂપિયા. એક રાજુપુરા નામનું ગામ, એમાં તો માત્ર 6 રૂપિયા આપતા હતા. બહેનોની મિટિંગમાં બહેનો ક્યારેક રડતા હતા, માર્ટિનભાઈ 12 રૂપિયામાં 1.5 કિલો ચોખા આવે છે તો પછી મરચું પણ જોઈએ ને, થોડું મીઠું પણ જોઈએ, તેલ જોઈએ, બાળકોને ભણાવવાના છે, કઈ રીતે પૂરું કરવાનું? કાયદો છે. મારા એક મિત્ર છે ગગનભાઈ, મારાથી 5-1 વર્ષ મોટા છે, એ કહે છે કે આપણા દેશમાં કાયદા તો પુષ્કળ છે પણ એનો અમલ ક્યાં થાય છે? આ ગામોમાં લડત ઉપાડી લઘુત્તમ વેતનની. પ્રશ્ન કાયદેસર હતો, કોઈનું જૂઠું લેવાની વાત નહોતી. બહેનોનું સંગઠન બન્યું, પણ પહેલું ગામ મને યાદ છે, હું મારા સાથીદાર સાથે ગામમાં મીટિંગ કરવા ગયો તો બધા બેઠા, પણ કોઈ અહીંયા ઊભું છે, કોઈ ત્યાં ઊભું છે, થોડા લોકો ત્યાં ઊભા છે, કોઈ બેસતું નથી. શું થયું? ના તમે વાત કરો ને, અમે સાંભળી હતી અહીંયાથી, પણ કારણ ભેગા નહીં બેસવાનું. નહીં, અમે વણકર છે ને, આ રોહિત લોકો છે, આ વાલ્મીકી છે, પેલા ઠાકોર છે, એટલે અમે ભેગા ના બેસી શકીએ. ગરીબો પુષ્કળ છે પણ વિભાજિત છે જ્ઞાતિના કારણે. પ્રશ્ન બધાને નડે છે પણ જ્ઞાતિ આના કરતાં મોટો સવાલ છે, એટલે લઘુત્તમ વેતનનો સવાલ બાજુ પર રહી ગયો. અને જ્યાં સુધી આપણે બધા ભેગા ન થઈએ ત્યાં સુધી આ લડત શક્ય નથી. તે વાત પર મહિનાઓ ગયા, ધીમે ધીમે મિટિંગો થઈ, લોકો સમજ્યા, સંગઠન ઊભું થયું અને પહેલીવાર પાદરા તાલુકામાં એક મોટી રેલી સરઘસ કાઢ્યું. લઘુત્તમ વેતન નથી મળતું એના વિરોધમાં. સરકારનો એક જ જવાબ છે, છાપેલો જ હોય છે, તૈયાર હોય છે કે આ બધા આક્ષેપો પાયા વગરના છે, રાજકારણ પ્રેરિત છે, આમાંનું કશું સત્ય નથી. ઘણીવાર જવાબ સાંભળી ચૂક્યો છું, કાંઈ વાંધો નહીં. બહેનોનું મંડળ શરૂ થયું, આ મંડળનું નામ શું આપવું એની ચર્ચા ચાલતી હતી તો એક બેને કહ્યું કે આપણે ગાંધીનું નામ આપીએ, તો ગાંધી ખેત મજૂર મંડળ. એક જુવાન બહેન થોડું ભણેલી હતી, વડોદરા શહેરની હતી, ગામમાં પરણી હતી, એ બહુ જ
તીખા અવાજે ગુસ્સાથી કહ્યું કે એ ગાંધીએ શું કર્યું છે, સાવ નકામો માણસ, આપણો તો આંબેડકર ખરો. મેં બેનને પૂછ્યું કે બેન તને આટલો બધો ગુસ્સો કેમ છે ગાંધી પ્રત્યે? ના ના, એણે શું કર્યું, આપણું તો બહુ અહિત કર્યું છે ગાંધીએ. પૂના કરારની વાત હતી, એને ખબર નથી પૂના કરારનું, પણ સાંભળ્યું હતું ક્યાંક. મેં કહ્યું કે હું તને એક પ્રસંગ કહું, તમે ક્યારે ગાંધી આશ્રમમાં ગયા છો? તો કે ના. ગાંધી આશ્રમમાં ગાંધીજી જે ઓરડામાં રહેતા હતા ત્યાં એક કબાટ છે, અને કબાટમાં એક ડગલો છે સૂતરનો વણેલો. 1915માં ઠક્કર બાપાના આગ્રહથી એક દલિત કુટુંબ મુંબઈનું, એ શિક્ષક હતા ભાઈ, એમનું નામ દુદાભાઈ અને એમના પત્ની એમનું નામ તાનીબેન, દીકરી એમની એક વર્ષની લક્ષ્મી. ઠક્કર બાપાએ ગાંધીજીને પૂછ્યું કે અછૂત છે, અસ્પૃશ્ય છે, રાખશો આશ્રમમાં? ગાંધીજી કહે કે હા, મોકલો ને. કુટુંબ આવ્યું પણ ધમાલ બહુ થઈ ગઈ. ગાંધીજીએ દુદાભાઈને કહ્યું કે મારી સાથે કામ કરો, દાનીબેનને મોકલે રસોડે. પહેલું ફાયરિંગ થયું રસોડામાંથી. કસ્તુરબા આવ્યા ગાંધીજીને મળવા, તમારે રાખવી હોય તો અહીંયા રાખો, તમારી જોડે રસોડામાં ના જોઈએ, રસોડો ભળાવવાનો નથી. ગાંધીજી બહુ શાંત મને, કસ્તુરબા રળમસ. ગાંધીજીએ કહ્યું કે સાંભળી લો, દાનીબેન રસોડામાં જ કામ કરશે, તમારે આશ્રમ છોડીને જવું હોય તો તમે જઈ શકો છો. કસ્તુરબા પગ પછાડતા ગયા, તમે તો હિન્દુ સ્ત્રીની મજબૂરી સમજો છો, પતિને છોડીને ક્યાં જવાની છે? સારું. ગાંધીજી એવું નહોતા માનતા કે બહેનોએ રસોડામાં કામ કરવું જોઈએ, પણ એમને ખબર હતી કે ક્યાંથી ધમાલ શરૂ થવાની છે. બહુ બહુ સ્ટ્રેટેજિસ્ટ, વ્યૂહરચનાનો પક્કો માણસ. બાજુમાં પટેલોનો કૂવો હતો, આશ્રમને પાણી આપતા હતા અને એમણે પાણી આપવાનું બંધ કર્યું. જે લોકો આશ્રમને દાન આપતા તે લોકો દાન બંધ કર્યું. પેલા હરિજન કુટુંબને, અસ્પૃશ્ય કુટુંબને કાઢી મૂકો, પછી ચાલે. ગાંધીજીએ કહ્યું કે આશ્રમ બંધ કરવો પડે તો બંધ કરી દઈશું, પણ આ કુટુંબ પાછું નહીં જાય. એમણે ગણતરી કરી રાખી કે બાજુમાં ભંગી કોલોની છે, ત્યાં આશ્રમ લઈ જઈએ. એ સાંજે પ્રાર્થનામાં બધા બેઠા હતા અને કોઈ બાળકે આવીને કહ્યું કે બાપુ કોઈક ગાડી આવી અને કોથળો મૂકીને ગઈ છે દરવાજા પર. કોથળામાં રોકડા 30,000 રૂપિયા હતા. બહુ પાછળથી ખબર પડી કે સારાભાઈ કુટુંબના વડીલ મોભી હતા, નામ ન જાહેર થવાની શરતે મૂકી ગયા હતા. અને આશ્રમ ફરી ધબકતો થયો. પણ પેલો ડગલો છે સૂતરનો, એ ગાંધીજીએ પોતાના હાથે દુદાભાઈ માટે વણેલો. એટલે પેલી બેનને મેં પૂછ્યું કે બેન તને કોઈ રાજકારણી ભેટી ગયો છે અત્યારે આટલા વર્ષોમાં કે તારા બાળકને લારીમાંથી તૈયાર 10 રૂપિયાની ચડ્ડી લઈ આપી હોય? તો કે ના. આ માણસે પોતાના હાથે સૂતરમાંથી ડગલો વણ્યો દુદાભાઈ માટે. આ વાત તને ખબર હતી કે મને ખબર નથી. આ ચર્ચા ચાલતી હતી ત્યારે પાછળથી એક મોટી ઉંમરના બેન બોલ્યા, ગાંધી આંબેડકરનું નામ લઈને કરો કંકુના, ઝઘડો શું કાર કરો બેન રાખો ને. આ બેનનું નામ હતું કાશીબા, ગામ મવડ. કાશીબા 65 વર્ષની ઉંમર આ મંડળના પ્રમુખ બન્યા, ખેત મજૂર મંડળ. મોટું સરઘસ નીકળ્યું પાદરામાં, એવું સરઘસ પહેલાં નીકળ્યું નહોતું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાવાળા આવ્યા,
કાશીબેનો મુલાકાત પહેલા પાના પર છપાઈ ફોટા સાથે, એટલે એમના ગામમાં મોટાભાગના જમીન માલિકો પટેલો. એમણે કહ્યું બધાને મજૂરી આપવાની, આ કાશી નહીં આપવાની. અને સાંભળી લો બધા, 12 રૂપિયા મજૂરી આપતા હતા ને, હવે 10 આપશો. જોઉં છું તમે કઈ રીતે લડવાના છો. બાકીના લોકો મજબૂરી, પેટનો ખાડો તો ભરવો પડે ને. 10 રૂપિયામાં કામ શરૂ કર્યું. કાશીબા માફી માંગી લે પગે પડે તો એમને પણ કામ મળે, પણ કાશીબા કે હું મંડળની પ્રમુખ છું, મરી જાઉં ને પણ લઘુત્તમ વેતનથી 1 પૈસો ઓછો ના લો. એમના પતિ ફેક્ટરીમાં કામ કરતા હતા, કારખાનામાં, પડી ગયા, એમના 2 હાથ ભાંગેલા છે. એક છોકરો છે, થોડું ભણ્યો એટલે જીન્સનું પેન્ટ અને ટીશર્ટ પહેરે છે, અને માને છે કે હું ભણ્યો એટલે મારાથી મજૂરી થાય નહીં, એટલે કામ નથી કરતો. હું એમના ઘરે ગયો, કાશીબેનના ત્યાં ઘણી વાર ગયો, જમ્યો છું. એક ખાટલો, 2 ગોદડા, લાકડાની 1 પાટલી, ભીંત પર 2-4 એલ્યુમિનિયમની તપેલીઓ સિવાય બીજી કોઈ મિલકત નથી. છતાંય આ બેન કહે છે લઘુત્તમ વેતન વગર એનાથી ઓછો પૈસો હું નહીં લઉં, ઘર ઘરે ચલાવવાનું. એટલે આ ઉંમરે કાશીબા પોતાના ગામથી 12 કિલોમીટર ચાલીને બીજા ગામ જાય છે ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા માટે, અને 12 કિલોમીટર ચાલીને પાછા આવે છે. જિંદગીનો મતલબ શું છે, શાના માટે જિંદગી જીવીએ છે, એનો અર્થ શું છે? પૈસામાં તો અર્થ મળતો નથી, વેઠવામાં જ મળે છે, સંઘર્ષમાં જ મળે છે. કાશીબાની વાત હતી, સોમાની વાત હતી. હું ગરીબ છું, ભિખારી નથી, હું મારા હકના પૈસા માંગુ છું, પણ કિંમત ચૂકવ્યા વગર સોમાન મળે ખરું? અમદાવાદ જિલ્લો, તાલુકો ધંધુકા, અને ધંધુકાના શહેરમાં ઝૂંપડપટ્ટીનું નામ છે પુનિતનગર. ઘણા બધા દલિત કુટુંબો અહીંયા રહે છે, એમનું ગામ બાજુમાં 10-12 કિલોમીટર દૂર છે. અહીંયા રહેવાનું કારણ, પુષ્કળ ત્રાસ છે દરબારોનો. એક ભાઈ, એણે નક્કી કર્યું કે ખેત મજૂરીમાં કશું મળતું નથી એટલે હીરા ઘસવાની ઘંટી નાખું. એટલે એણે ઘંટી નાખી, 5 મિનિટથી વધારે કામ નથી કરી શકતો, જો ઘંટી પર બેસે છે કોઈ વાયર ખેંચીને તોડી નાખે છે. છેવટે ઘંટી વેચી નાખે છે અને ધંધુકાની ઝૂંપડપટ્ટીમાં આવીને રહે છે. હું એ ગામમાં ગયો જોવા માટે. મેં દલિતોના ઘરમાં જોયું કે 2 ઓરડા છે, એક આખો ઓરડો ઘાસથી ભરેલો છે. એટલે મેં કહ્યું કે તમે તો કહેતા હતા કે મતલબ ખેતમજૂર છે, આટલું બધું ઘાસ ભર્યો છે આખો ઓરડો? એટલે કહે કે અમારું નથી. કોનું છે? દરબારોનું છે. અમારા ઘરમાં આવીને ભરી જાય, અમારાથી કશું બોલાય નહીં, ગોડાઉન તરીકે વાપરે છે. સાયકલ પડી હોય સાયકલ લઈ જાય, કહેવાય નહીં ક્યાં લઈ જાઓ છો, માર પડે. વાલીમાં પણ પોતાના 2 દીકરાઓને લઈને કંટાળીને ઘર છોડીને ઝૂંપડપટ્ટીમાં રહે છે પુનિતનગરમાં. છોકરો 29 વર્ષનો છે એમનો, હીરાની ઘંટીમાં મજૂરી કરે છે, દરરોજ ચાલતા જવું પડે. એ વિચારે છે કે સાયકલ હોય તો સારું, સમયસર જઈ શકાય, પૈસા છે નહીં. જૂની સાયકલ ખરીદે છે પોત કોઈની પાસેથી 200 રૂપિયામાં. એને ખબર નથી કે આ સાયકલ ચોરીની સાયકલ છે. પોલીસ આવે છે, પકડે છે ને સાયકલ, બહુ ભળા ભાવે કહે છે કે આ ભાઈને પૂછો, 200 રૂપિયા રોકડા આપીને એની પાસે મેં લીધી છે, પણ એ તો ચોરીની છે, મને શું ખબર, મને ખબર નથી ચોરીની છે, હું પાછી આપવા તૈયાર છું, પણ પૂછો, મેં 200 રૂપિયા આપ્યા છે ને. કાયદો એવું કહે છે કે ચોરીનો માલ હોય તો
તો પોલીસ જપ્ત કરી શકે. માણસને જવા દેવો પડે. એનસી કમ્પ્લેન્ટ છે, નોન કોગ્નિઝેબલ છે, પણ પોલીસ એને પકડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે. એને એટલો બધો મારે છે, મેં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને ફોટા બતાવ્યા તો એ ત્રાસી ગયા હતા. આખો બરડો ચીરાઈ ગયો છે, ચામડીના પડે પડ ઉખડી ગયા છે. એ પોતાના પીઠ ઉપર સૂઈ નથી શકતો એટલો માર્યો છે. કબૂલાત કરાવવા કે બોલ મેં ચોરી કરી છે. પેલો કે સર જૂઠું નહીં બોલું, મેં સાયકલ પૈસા આપીને લીધી છે. હવે પોલીસને 24 કલાકમાં હાજર કરવો પડે મેજિસ્ટ્રેટ સમક્ષ. એની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે આઈપીસીની કલમ 51 છે, શંકાસ્પદ હાલતમાં રખડતો માણસ. કંઈ પણ મૂકી શકો છો તમે ફરિયાદમાં, પણ હવે આ માણસને હાજર કઈ રીતે કરવાનો ન્યાયાધીશ સમક્ષ? કારણ કે તો ઉભો નથી રહી શકતો, એટલો બધો ઘાયલ છે માણસ. એટલે એના નાના ભાઈને રજૂ કરે છે પોલીસ કે આને અમે ગઈકાલે પકડ્યો છે. પેલા માણસને ઝાડ નીચે ગબડાઈ રાખ્યો છે. એને ઘરે લઈ ગયા. એનું નામ હતું મૂળજી મુંધવા. મૂળજીથી સહન નથી થતું, પેટ પર પડ્યો છે ખાટલામાં, પાછળ તો સુવાય એવું નથી. ઘરવાળા કહે કે એને દવાખાને લઈ જાઓ, મરી જશે. ધંધુકાની હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જાય છે. ને ડૉક્ટર પોતે દલિત છે, એનું નામ છે ડૉક્ટર ઘીવાલા. કોણે માર્યું ભાઈ તને આટલું બધું, કઈ રીતે વાગ્યું? પોલીસે માર્યું. એટલે મેડિકલ પેપર્સમાં ડૉક્ટર નોંધ કરે છે પોલીસને મારવાથી થઈ જાઓ, અને પછી પોલીસને ફોન કરે છે કે તમને ખબર છે આ કેસ અહીંયા આવ્યો છે, તમે જલ્દી આવો, એનો જવાબ લો, મારી ફરજ છે લખવાની. ડૉક્ટર બહુ આકડા થઈ ગયા હતા આટલું બધું જોઈને. પોલીસનું નામ સાંભળીને મૂળજી ગભરાય છે. ના ના, મારે દવા નથી કરાવી, મને પોલીસે મને ઘેર આવીને મારી નાખશે. બરાબર, મારથી બોલાઈ ગયું પણ મારે દવા જ નથી કરાવી. ડૉક્ટર કે તું મરી જશે. ના, ભલે મરી જાઉં, મારે દવા નથી કરાવી, મને પોલીસ મારી નાખશે. ના દવા કરાવી હોય તો અંગૂઠો પાડી આપ અહીંયા. હા લો મારો અંગૂઠો. અંગૂઠો આપે દે છે, એને પાછા ઘરે લઈ જાય છે. બીજા 24 કલાકમાં બધા ઘરમાં ઊંઘી ગયા છે. મૂળજી તો ચાલી શકે એવું એ હાલતમાં નથી, ઘરની બહાર ઝૂંપડાની બહાર સૂતો છે, પણ ઘરમાં એની લટકતી લાશ મળે છે. એના માં વાલીમાં છે, નામ છે. મને કહે છે માર્ટિનભાઈ એ ઊભો નહોતો થઈ શકતો, ચાલી નહોતો શકતો, કઈ રીતે આત્મહત્યા કરે? કોઈ આવીને એને ઘરે આવીને લટકાઈ ગયું છે રાત્રે દોરડાથી. પોલીસ આવીને આત્મહત્યાનો ગુનો નોંધે છે, સુસાઇડનો. છેલ્લે જ્યારે કોર્ટમાં કેસ ચાલે છે તો પેલા ડૉક્ટર સાહેબ પોતાની જુબાનીમાં ફરી જાય છે અને કહે છે ઇટ વોઝ ધ સ્લીપ ઓફ ધ પેન, મારાથી લખાઈ ગયું, હકીકતમાં આવું એ માણસ બોલ્યો નહોતો. પોલીસનું દબાણ છે, 50,000 રૂપિયા રોકડા આપ્યા છે, લોકોએ મને બેંકની પાવતી બતાવી, જમા કરાવ્યા છે, બધું. સામે આખું પોલીસ ખાતું છે, લડવાનું છે, વાલીમાં એકલા છે. હું એમના ઘરે જ્યારે ગયો પહેલી વાર, મૂળજીના મરણના 2 દિવસ પછી મને ખબર પડી. નીચે નમવું પડે ઝૂંપડીમાં ઘૂસવા માટે, 3.5 ફૂટનો દરવાજો છે. વાલીબેનના પગમાં ચપ્પલ નથી, એક સાડી ધોવાની, એક સાડી પહેરવાની, 2 સાડી છે. બીજો છોકરો છે, માનસિક અસ્થિર મગજ છે, વાલીમાં એકલા છે. દૂર ઝૂંપડું છે, આજુબાજુ બીજા ઝૂંપડા પણ થોડા અંતર છે. મને કહે કે માર્ટિનભાઈ પોલીસ મને બહુ હેરાન કરે છે, દરરોજ આવે છે, લો 5 લાખ રૂપિયા રોકડા, કેસની વાત જવા દો. વાલીમાં કહે છે મારે ન્યાય જોઈએ છે, પૈસા નથી જોઈતા, ઘરમાં ખાવાનું નથી, સાંજે ખાધું હોય તો કાલે સવારે શું હશે એની ચિંતા છે. તો પણ કહે છે કે મારે પૈસા ન જોઈએ, તમારે ન્યાય જોઈએ છે.
પોલીસવાળા બહુ હેરાન કરે છે એટલે હું એમને મારા ઘરે રાખું છું, 15 દિવસ નડિયાદ લઈ જાઉં છું. મારી માં એમને સાડી આપે છે. ઘરના બધા સભ્યો સાથે વાલીમાં હળી મળી જાય છે. 15 દિવસ મારા ઘરે રહ્યા, પણ સવારે જ્યારે મારા ઓરડામાંથી બહાર નીકળું છું ત્યારે વાલીમાં બેઠા હોય છે. ત્યાં એક જ વાત મને કહે છે, માર્ટિનભાઈ આપણે લડવાનું છે, ગમે તે થાય. એ મારો પોતાનો સમય હતો કે હું થોડીક હિંમત હારી ચૂકેલો માણસ હતો. 20 વર્ષની ઉંમરે આ કામ શરૂ કર્યું. દરરોજ સવારે વહેલા કોઈ જગાડેથી 4 વાગે ફોન કરીને રાત્રે 2 વાગે જગાડે છે. આનું ખૂન થયું, આનું આત્મહત્યા, કોઈ કરી આનો બળાત્કાર થયો, આની મારઝૂડ થઈ, આનું ઘર સળગાવ્યું. સતત 12-15 વર્ષ સુધી તમે આવા સમાચારો સાંભળ્યો દરરોજ. માનસિક હાલત બહુ ખરાબ થઈ ગયા છે. મનમાં પ્રશ્નો થતા હતા કેનો કે અંત કરો, પણ આ વાલીમાએ મારી નિરાશા ખંખેરી નાખી. મને કહે છે આપણે લડવાનું છે, મારું તો ઘર છે, જમવાનું 2 ટાઈમ મળી રહે છે, બહુ પૈસાવાળો નથી સાચું, પણ આમની પાસે કશું નથી. આ છતાં ન્યાય પ્રત્યેની એની નિષ્ઠા, હું શરમાઈ જાઉં છું. શાની ફરિયાદ હું કરું છું? વાલીમાં મને શીખાડે છે કે ન્યાયનો સંઘર્ષ ભલે કપરો હોય પણ અન્યાય સહન ના કરવો જોઈએ. પણ વાલીમાને હું કઈ રીતે સમજાવું કે વાલીમાં તમે સમજો છો ને એવો ન્યાય નથી, એવું ન્યાયતંત્ર નથી. હાઈકોર્ટમાં વડી અદાલતમાં આની રિટ પિટિશન અમે દાખલ કરી છે. આ કેસ પર જ્યારે હાથ ઉપર લેવાય છે આ મેટર, ત્યારે ન્યાયાધીશ પૂછે છે, સરકારી વકીલ બચાવ કરે છે પોલીસનો, કારણ કે એ તો સરકારી વકીલ છે એટલે પુષ્કળ બચાવ કરે છે પોલીસનો. તો ન્યાયાધીશ પૂછે છે, મિસ્ટર પ્રોસિક્યુટર, તમારા પોલીસવાળા જગ્યા હોત તો તમે શું કરત? કોઈને પોલીસવાળાને કોઈએ માર્યો હોત આટલો તો તમે શું કરત? અને 2 ધડક આંખનું પલકારો પણ કર્યા વગર પ્રોસિક્યુટર કહે છે, અંગ્રેજીમાં બોલું છું એક જ વાક્ય કારણ કે ઓરિજિનલ મૂળ વાક્ય છે, માય લોર્ડ, ધ લોર્ડ ડિફર્સ ફ્રોમ પર્સન ટુ પર્સન. કાયદો માણસે માણસે બદલાય છે. બધા લોકો ઊભા થઈ ગયા અદાલતમાં, વકીલો, હા સરકારી વકીલ બોલે છે, પ્રોસિક્યુટર બોલે છે. બધાને એમ હતું કે આ માણસ સસ્પેન્ડ થશે, પણ આશ્ચર્ય પ્રમાણે કોઈ જરૂર નથી. સરકારી વકીલને પ્રમોશન મળે છે અને મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ બને છે 2 મહિનામાં. એકવાર એ સામે બેઠા હતા, મેં એમને આખો પ્રસંગ કહ્યો છે એમની નારાજગી વચ્ચે. પણ કયો ન્યાય, કોણ ન્યાય આપે, શાના આધારે ન્યાય માંગવાનો? આ દેશમાં જે ગરીબ લોકો છે એમને ન્યાય મળી શકે એવું છે? અનુભવથી હું શીખ્યો છું, ગામના લોકો પાસેથી શીખ્યો છું કે આ બધી વિટંબણાઓ, મુશ્કેલીઓની વચ્ચે નિરાશ થયા વગર આગળ વધવું હોય તો એક જ રસ્તો છે, સંઘર્ષ. કયો સંઘર્ષ? પોતાની જાતને સમજવાનો સંઘર્ષ. બીજાને સમજવું સહેલું છે, બીજાને દોરવણી આપવું સહેલું છે, પણ પોતાની જાતને
સમજવાનું ને દોરવણી આપવાનું બહુ કઠિન કામ છે, બહુ અઘરું છે. હું મારી જાતને કઈ રીતે દોરું? કારણ કે જે પણ પ્રશ્નો ઊભા થાય છે મારા મગજમાં ઊભા થાય છે, મારી અંદર ઊભા થાય છે, અને એના જવાબ મારી અંદર ના મળે મને જ્યાં સુધી, ત્યાં સુધી એ જવાબ બીજાને કઈ રીતે આપું? અમદાવાદથી 25 કિલોમીટર દૂર અમારું કેન્દ્ર છે, બહુ પ્રખ્યાત છે જગ્યા, કારણ કે નેનો કાળ ત્યાં આવી છે. સાણંદથી 8 કિલોમીટર અમે છીએ, નામ છે દલિત શક્તિ કેન્દ્ર, વ્યવસાયિક તાલીમ કેન્દ્ર છે. જ્ઞાતિ આધારિત ધંધાઓમાંથી યુવાનો અને યુવતીઓ એ પકડમાંથી મુક્ત થાય ને બીજા ધંધા તરફ વળે, એટલા માટે વ્યવસાયિક તાલીમની સાથે સાથે પોતે કોણ છે, ક્યાં જવા માંગે છે, શા માટે પોતાની જિંદગીમાં આટલી બીક છે એ પણ સમજી શકે, અને પોતાની જાતની કાળજી પોતે લે, એની પણ સાથે સાથે તાલીમ. 150 વિદ્યાર્થી છે, છોકરા છોકરીઓ બંને, ઉંમર 17 વર્ષથી 24 વર્ષ. દરરોજ સાંજે હું પ્રાર્થના કરાવું છું, કોઈ ધર્મની પ્રાર્થના નથી, પ્રાર્થના એક માધ્યમ છે પોતાની જાતને સમજવાનું, એટલે 5 મિનિટ મૌન પાડીએ છીએ, કોઈ પણ વાંચન વાંચીએ છીએ ઘણા પુસ્તકોમાંથી, અને પછી હું એ વાંચનને આપણી જિંદગી સાથે શું સંબંધ છે એની થોડી વાત કરું છું. 10 મિનિટ પ્રશ્નો પૂછાય છે, ગીત અને પ્રાર્થના પતે છે. એક દિવસ પ્રાર્થના પછી મેં વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો, આપણે બધા દલિત શક્તિ જિંદાબાદ, દલિત શક્તિ જિંદાબાદ, જય ભીમ, એ બધા સૂત્રો બોલીએ છે ને, એટલે મારે જાણવું છે કે આ દલિત શક્તિ એટલે શું? બધા વિચારમાં પડે છે. કોઈક વિદ્યાર્થી કહે છે કે દલિત શક્તિ એટલે મૂલ્યોની વાત છે, મૂલ્યોની વાત. મેં કહ્યું કે હું સમજો નહીં, મારા હાથમાં પેન છે તો હું બતાવી શકું, વો પેન છે, જોઈ શકે છે બધા, પણ મૂલ્યને કઈ રીતે જોવાનું? મૂલ્ય એટલે શું? એટલે બધા કહે કે ના, એક એવી એક વાત જે બધાને ખબર પડે. સારું, આપણે એક કામ કરીએ, આપણે એક તપાસ કરીએ કે મૂલ્ય છે કેમ આપણા કેન્દ્રની અંદર. અમારે ત્યાં વિદ્યાર્થીઓ છે એટલે એક નાનકડી દુકાન છે, એક ઓરડામાં ટૂથબ્રશ છે, નોટ પેન વગેરે મળે છે, 3-1 હજાર રૂપિયાનો સામાન રાખીએ છીએ, 2 વિદ્યાર્થી પોતે ચલાવે દુકાન. એટલે મેં કહ્યું કે આ દુકાન આપણે એવી રીતે ચલાવીએ કે દુકાનમાં કોઈ વેચવાળું ના હોય, જેને જે જોઈએ તે લે ને પૈસા એક ડબ્બામાં મૂકી દે. આવી દુકાન જો આપણે ચલાવી શકીએ તો માનીએ કે મૂલ્ય છે. હાહાકાર થઈ ગયો. માર્ટિનભાઈ તમે ગાંડા થઈ ગયા છો, ના ચલાવે દુકાન શું થાય? અરે કોઈ લઈ જાય તો? કોણ લઈ જાય? દરવાજા પર ચોકીદાર છે, અંદરથી કોઈ બહારથી કોઈ અંદર આવતું નથી, આપણે બહાર જતા નથી, આપણે લોકો અંદર લઈએ છીએ, કોણ લઈ કોણ જાય? ના ના, પણ તમે સમજો ને, 3 હજાર રૂપિયાનું. મેં કહું મિત્રો, આ મૂલ્ય શું છે સમજવા માટે આ દુનિયાએ અબજો રૂપિયાના પ્રયોગો કર્યા છે, પણ સમજી નથી શક્યા. હજુ આપણી કિંમત તો 3 હજાર રૂપિયા છે. બધા ધીરે ધીરે તૈયાર થયા, બધા ડબ્બા બહાર મૂક્યા, દરેકની પર ચિઠ્ઠી ચોડી, આનો રૂપિયો, આના 2 રૂપિયા 3 રૂપિયા વગેરે વગેરે. એક ડબ્બો મૂક્યો પૈસા મૂકવા માટે, એક નોટ મૂકી ત્યાં કે કદાચ કોઈને ઉછી ન લેવું હોય તો ત્યાં નામ લખે. સવારે દુકાન શરૂ થઈ, તાળું કાઢી નાખ્યું, ફેંકી દીધું. સવારે 6 વાગ્યાથી માંડીને 10 વાગે દુકાન ખુલ્લી જ રહે, 24 કલાક ખુલ્લું રહે, પણ 10 વાગે પેલા 2 વિદ્યાર્થી જે દુકાનના સંભાળવાવાળા હતા એ હિસાબ જોઈ લે ને કંઈ વસ્તુ ખોટી હોય તો મૂકી દે, આટલું એમનું કામ હતું. કારણ કે એ જ પૈસામાંથી બીજી વસ્તુ લાવવાની હોય. પહેલો દિવસ દુકાનનો ગયો, હું સવારે આવ્યો કેન્દ્ર પર તો પેલા 2 દુકાનના સંચાલકો, 18 વર્ષ 17 વર્ષના છોકરાઓ દરવાજા પાસે ઊભા હતા. સવારે 6:30 વાગે લાલચોળ આંખો, મોં સૂજી ગયેલું, ઊંઘેલા નહીં,
શું થયું? ભયંકર થઈ ગયું છે. શું થયું પણ? 25 રૂપિયા મળતા નથી. ચાલે ઘરે, કંઈ વાંધો નહીં. ચાલો ચાલો, હવે ચિંતા ના કરો, બેસો પ્રાર્થનામાં. પ્રાર્થના બધા બેઠા, બધાને એમ કે હવે એની ચર્ચા થશે. આજે મેં કંઈ એનો ઉલ્લેખ કર્યો નહીં. બીજા દિવસે બધાને હિંમત આવી એટલે 65 રૂપિયા ગયા. ત્રીજા દિવસે 85, ચોથે દિવસે 125 રૂપિયા. અને હું વાત જ ન કરું પણ આખા વાતાવરણ કેન્દ્રનું બદલાઈ ગયું. પહેલાં હું આવું તો બધા સવારે ગુડ મોર્નિંગ માર્ટિનભાઈ આંખમાં આંખ મિલાવીને કહે, હવે બધા માથું નીચું નાખે છે, કોઈ સામે જોતું નથી. આ ટેન્શન બહુ થઈ ગયું છે કેમ્પસમાં. છઠ્ઠા દિવસે પ્રાર્થના વખતે પહેલાં 2 વિદ્યાર્થી ઊભા થયા, નોટ પછાડી. આ દુકાન અમારે ચલાવી નથી, 900 રૂપિયા ગયા છે. સાંભળો છો બધા, 900 રૂપિયા ગયા છે. મેં કહ્યું કે શું કરીશું? એટલે એક વિદ્યાર્થી કે આ બધું તમારા પ્રતાપે છે, તમે કોઈનું માનતા નથી ને, જિદ્દી માણસ. તમને ના પડે ત્યાં કેવી દુકાન ના ચાલે, સાંભળતા નથી બિલકુલ, માફી માગું છું. થઈ ગયું થઈ ગયું, હવે શું કરીશું? કોઈ એક વિદ્યાર્થી કે સરખા ભાગે વેચી લઈએ, 150 છે ને, 6-6 રૂપિયા આવશે. 5-6 લોકો ઊભા થઈ ગયા. મેં લીધું નથી, હું શાના પૈસા આપું? સારું, મોટું યુદ્ધ ત્યાં ચાલે. ઉકેલ આવે નહીં કંઈ, એટલે મેં પછી એમને પૂછ્યું કે હું તમને એક ઉકેલ સૂચવું છું. તમે દક્ષિણ આફ્રિકાનું ટ્રુથ અને રિકન્સિલિએશન કમિશન એવું નામ સાંભળ્યું છે? તો કે ના, એ શું છે? એટલે મેં આખો ઇતિહાસ કહ્યો, રંગભેદવાળો. અને નેલ્સન મંડેલા જ્યારે રાષ્ટ્રપ્રમુખ બન્યા એ પછી બિશપ ડેસમન્ડ ટુટુ, એમનો આ વિચાર, એમણે કમિશનની સ્થાપના કરી કે એ કમિશન આગળ આવીને જે લોકોએ ગુના આચરેલા હતા રંગભેદના કારણે, એ આવીને કબૂલાત કરી જાય તો એને સજા ન થાય. એનું નામ ટ્રુથ એન્ડ રિકન્સિલિએશન કમિશન. એટલે આખો ઇતિહાસ સમજાવ્યો અને સમજાવ્યું કે આપણે આ પ્રયોગ કરવો છે આપણે ત્યાં. એટલે આપણે એક ખોખું મૂકીએ ને બધા એક ચિઠ્ઠી મૂકી જાય, કોઈના નામ જાહેર નહીં કરીએ. હા, તો બહુ સરસ વિચાર છે તમારો. સારું, નાસ્તો કરીને આવો પછી. બધા મારા બાળના પાસે ખોખું મૂક્યું છે, એમાં ચિઠ્ઠી મૂકજો, બધા મૂકજો, એટલે કોઈને ખબર ના પડે કે કોણે ચિઠ્ઠી મૂકી. એટલે 150 ચિઠ્ઠી આવી ગઈ ત્યાં. મેં ખોખું ખોલ્યું અને વાંચ્યું તો બધામાં લખેલું હતું, મેં કશું લીધું નથી. બીજા દિવસે ફરી પાછું એ મુદ્દો આવ્યો. મેં કહ્યું અમને પરિણામ, ટ્રુથ એન્ડ રિકન્સિલિએશન કમિશનનો પ્રયોગ નિષ્ફળ ગયો. મેં કહ્યું કે હું આખી રાત હું પણ ઊંઘ્યો નથી ગઈકાલે. અને તમારી વાત સાચી છે કે નૈતિક જવાબદારી મારી છે, કારણ કે આ વિચાર મારો હતો. આપણા દેશમાં કોઈ સામાન્ય માણસ સવારનો નાસ્તો ને બપોરનું જમવાનું જમવા જાય તો 20-1 રૂપિયાનો ખર્ચો લાગે. સામાન્ય હું વિચારું છું આજથી 45 દિવસ ઉપવાસ કરીશ અને 900 રૂપિયા હું ચૂકવી આપીશ. મારો ઉપવાસ અત્યારથી શરૂ થાય છે. હું આજે નાસ્તો કરવા તમારી સાથે નહીં આવું. સન્નાટો છવાઈ ગયો. હું મારી ઓફિસમાં જઈને બેસી મારું કામ શરૂ કર્યું. બધા લોકો નાસ્તો કરવા ગયા પણ નૂર ઉડી ગયું છે આખા કેન્દ્રમાંથી. એ બપોરે મારે ઘરે જવા માટે નીકળવાનું હતું વહેલા, કારણ કે સાંજે જીનીવા જવાનું હતું. વંશીય ભેદભાવની નાબૂદી માટેની સંયુક્ત રાષ્ટ્રસંઘની પરિષદ, ભારતનો હું કન્વીનર, મોટી જવાબદારી મારા માથે. નાત જાતના ભેદભાવનો રજૂઆત પહેલીવાર યુનો સમક્ષ થઈ રહી છે, એટલે મારે જવાનું હતું જીનીવા. હું મારા ચોપડા બધા ભેગા કરતો હતો ને 18-1 વિદ્યાર્થી અંદર આવી ગયા કચેરીમાં. જુઓ માર્ટિનભાઈ, તમારે જમવું જ પડશે. મેં કહું હું નથી જમવાનો. તમે સમજો, તમે સમજતા નથી. તમે વંશીય ભેદ
ભેદભાવોની નાબૂદીની શિખર પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જાઓ છો, 160 કરોડ દલિતોનો પ્રશ્ન લઈને જાઓ છો, તમને કંઈ થઈ જાય તો શું થાય? તમને ખબર છે 16 કરોડ લોકોનો? મેં કહ્યું, જો મારા મિત્રો, હું 25 વર્ષ પછી એટલું સમજ્યો છું કે 25 વર્ષના કામ બાદ આટલું નાનકડું મૂલ્ય હું પેદા ના કરી શકું ને, તમને જીવવામાં બહુ મતલબ દેખાતો નથી. એટલે એમણે બીજો વ્યૂ અપનાવ્યો, તો સાંભળી લો, અમે પણ નથી જમવાના આજથી, એ તમારી પસંદગી છે, એમાં હું શું કરી શકું? પણ મને કોને, તમારે કેમ જમવું નથી? તો કે તમે નથી જમતા એટલા માટે. પણ હું તો આગેવાન છું, લીડર છું, તો અમે પણ લીડર બનવાના. સારું, ક્લબમાં જોડાઈ જાઓ અને અખતરો કરી જુઓ કે કઈ રીતે બનાય છે. એટલે એમણે મોટું પાર્ટી મૂકી દીધું, અમે ઉપવાસ પર છીએ બધા. હું તમારા ચોપડા લઈને નીકળી ગયો ઘરે. અમારા કર્મચારી બધા મિત્રો હતા, એમને કોઈને ખબર નહીં કે આ પ્રશ્નને એનો ઉકેલ કઈ રીતે લાવવાનો. 100 વિદ્યાર્થીઓ જમવાની ના પાડે છે, રડે છે અમુક લોકો. એરપોર્ટ પર અમદાવાદ ફોન આવે છે મારા પર સાંજે જવું એ પહેલાં, કે આ વિદ્યાર્થી વાત કરવા માંગે તમારી સાથે, આપો ફોન. અમે 900 રૂપિયા ઓફિસમાં જમા કરાવ્યા છે, તમે હવે જમી લો. મારે તમને એક જ પ્રશ્ન પૂછવો છે, તમે દુકાનમાંથી કંઈ લીધું હતું? તો કે અમે લીધું નથી, પણ તમને નથી જોઈ શકતા, તો મારો ઉપવાસ બંધ નહીં થાય, ઉપવાસ ચાલુ રહેશે. હું જતો રહ્યો જેનીવર, અહીંયા મોટી મુશ્કેલી થઈ ગઈ. એક સાથી મિત્રએ એક બહુ નુસખો અજમાયો, બધાને ભેગા કર્યા, સમજાવ્યા કે જો હમણાં એક નવી ટેકનોલોજી આવી છે કે એને ઈમેલ કહે છે, એટલે અમે આપણે માર્ટિનબેને અહીંથી ઈમેલ મોકલી દઈએ કે તમે જમી લો, તમે આવો પછી પ્રશ્ન હલ કરીશું, આપો ઝઘડવાની જરૂર નથી. સમજાઈ ને બધાને જમાડે, વિદ્યાર્થીઓ માનતા હતા કે હું ત્યાં જમું છું, પણ મેં હું મારા ઉપવાસને વળગી રહ્યો હતો. અઠવાડિયા પછી પાછો આવ્યો તો વિદ્યાર્થીઓ જોયું કે મારું વજન ખાસું ઉતરી ગયું છે, એને ખબર પડી કે મેં ઉપવાસ છોડ્યા નથી. એટલે ફરી પાછું એ ઘર્ષણ શરૂ થયું. 9મા દિવસે પ્રાર્થનાનું એક વાંચન હતું, દાદા ધર્માધિકારી, બધાએ નામ સાંભળ્યું છે. દાદા ધર્માધિકારીએ લખ્યું છે કે એક રાત આદિવાસીના ગામમાં રોકાયા છે, ગરીબ આદિવાસી લોકો છે, સુવા માટે દાદા કહે છે કે હું રાત્રો અહીંયા રોકાવું, એમને સુવડાવવા ક્યાં, એટલે ભૂંડ બાંધવાની જગ્યા સાફ કરે છે અને દાદાનો ખાટલો ત્યાં ઢાળે છે. દાદા સૂઈ જાઓ અહીંયા. દાદા સૂઈ જાય છે અને પછી સફાળા જાગીને ઊભા થઈ જાય છે ખાટલામાંથી. બધા લોકો આવે છે, શું થયું દાદા? હું ચિંતામાં છું. તો કેવી ચિંતા? કે તમારા ઘરે ચોર નથી આવતા, કોઈના ઘરે બારણા નથી, આદિવાસીના ઘરે બારણા નથી હોતા, એક દિવાલ છે, દિવાલમાં એક પાકું છે, એમાંથી જાય આવો. તો આદિવાસી કહે છે કે દાદા, અમે એટલા ભાગ્યશાળી નથી ચોર અમારા ઘરે આવે. દાદાને સમજાતું નથી કે સમજો નહીં, તમે શું વાત કરો છો, હું ચોરની વાત કરું, તમે ભાગ્યની વાત કરો છો. જુઓ દાદા, એક જ વસ્તુ અમારા ત્યાંથી જેની ચોરી થઈ શકે એ છે અમારી ગરીબાઈ, અને આ દુનિયામાં એવા કોઈ ચોર પેદા નથી થયા કે જેને ગરીબાઈ ચોરવામાં રસ હોય. એટલે દાદાએ આવું તત્વજ્ઞાન તો ક્યારે સાંભળ્યું નથી, આદિવાસી સ્કૂલમાં ગયા નથી, નિશાળમાં કોઈ દાડો. તો તમારે ત્યાં પોલીસ ના આવે ને? આવે ને દાદા, પોલીસ અમારે ત્યાં આવે. કેમ? તમારા જેવા લોકોની શહેરમાં ઘડિયાળ ચોરાય તો અમારે ત્યાં રેડ પાડે પોલીસવાળા ઝુંપડપટ્ટીમાં, કારણ કે ચોર અમે ને. પોલીસની ફરજ છે તમારી અમીરી અને અમારી ગરીબાઈનું રક્ષણ કરવાની. દાદા લખે છે કે હું સમજી ના શક્યો આખું, એટલે હું મારી જાતને ના સમજી શક્યો આ લોકોને સાંભળીને. આ વાંચન વાંચ્યું પ્રાર્થનામાં અને મારે બોલવાનું હતું, એમાં મેં કહ્યું કે 1981માં હું ભરૂચ
પાસે ડેડિયાપાડા તાલુકાના બલગામમાં કામ કરવા ગયો હતો. પુષ્કળ ગરીબાઈ આદિવાસી વિસ્તારમાં, ત્યાં દૂધ મંડળી શરૂ કરતા તમે. ગરીબાઈ એટલી કે જે વૃદ્ધ માણસ એનું નામ ઉતોડિયો ડોસો, એની ઝૂંપડીમાં અમે રહેતા હતા. લોકોએ કહ્યું કે એકલો રહે છે તમે રહોને, સારું, ત્યાં ભાડાનું ઘર એવો રિવાજ નથી. એકવાર મેં ને મારો મિત્ર આવ્યા, બહુ ભૂખ લાગી છે અને ટોપલામાંથી એક ટોપલો પડે છે કેરી ભરેલો ખૂણામાં, એટલે બે બે કેરી ખાધી. ઉતોડિયો ડોસો આવ્યો, અમે એને ગણીને પૈસા આપ્યા, એટલે પૈસા જોઈને પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ડોસો. હવે અમને સમજાયું ને કે રડે છે કેમ, એની રજા વગર કેરી ખાધી એટલે રડે છે કેમ, પૈસા ઓછા આપ્યા શું થયું સમજાયું નહીં. શાંત રહીને કહે કે તું પહેલો મળ્યો જે પૈસા આપે છે ખાઈને. પછી એણે જે વાત કહી તે આવી હતી, આ ઉતોડ્યો ડોસો એક ટોપલો ભરી માથે કેરી મૂકીને જાય છે ડેડિયાપાડા શહેરમાં 14 કિલોમીટર પર્વતમાં ચાલતો ચાલતો. વાત છે 1981ની. ડેડિયાપાડાનો પેલો વેપારી 100 કેરીનો 1 રૂપિયો આપે છે. એ 1 રૂપિયો લઈને બાજુમાં કરિયાણાની દુકાન જાય છે. કરિયાણાવાળો રૂપિયો લે છે અને બધું સાંખેલું અનાજ છે, ઝાડું મારેલું, એમાં મગ પણ છે, દાળ પણ છે, ચોખા પણ છે, તે બધું આટલું આપે છે એના ધોતીમાં. તે આમ આમ કરીને ધૂળ ઉડાડીને પોટલી બાંધી ગાંઠ મારીને 14 કિલોમીટર ચાલતો પાછો આવે છે. એ એનો એક ટાઈમનો રોટલો છે. મેં આટલી બધી ગરીબાઈ ક્યારે જોઈ નથી. મારા ઘરે પણ રોટલાના સાંસા હતા, પણ તોય આ તો કંઈ હતું જ નહીં, મારું તો કશું જ નહીં એની આગળ. પણ એક વખત હું રાત્રે મોડી રાત્રે અહીંયા આવું છું, સૂઈ જાઉં છું. આદિવાસી ગામમાં રાત રોકાવાનો મારો પહેલો અનુભવ છે. મારા મિત્ર ગગને મને કહેલું કે લોટ લઈને જવાનું, એટલે કોઈ બહેનને આપશે ને તો રોટલો ઘડી આપશે અને અથાણું કંઈ લઈ જાય છે, ખાઈ લઈ જાય. સારું, અથાણું લીધું છે થોડું. સવારે ભૂખ પૂછવા લાગી છે, રાત્રે ખાવાનું ઠેકાણા પડ્યા નથી. લોટ લઈને નીકળું છું બહાર, અને જેવો બહાર નીકળ્યો બહાર જોયું ગભરાઈ ગયો. પાછો અંદર પૂરાઈ ગયો ઝૂંપડીમાં, સખત ધ્રુજારી ચડી ગઈ છે મને. બધી બહેનો જે હતી બહાર એ કમરથી ઉપર કોઈ કપડાં પહેર્યા નહોતા. મેં કોઈ સ્ત્રીને આ રીતે જોઈ નથી, બહુ ગભરાઈ ગયો હું. હવે ભૂખ પુષ્કળ લાગી છે પણ બહાર જવાની હિંમત નથી, એટલે મેં કહું આપણે રોટલો બનાવીએ ચાલો ને. જિંદગીમાં કોઈ દાડ રસોઈ કરી નથી, આ તો જુવાળ છે, જવું છે, ચીકણો લોટ છે, હાથમાં ચોંટી જાય છે બધું. પછી આઈડિયા આવ્યો, ઢાંકણ છે તપેલીનું એના પર થાપી દઈએ ને પછી ઢાંકણ જ મૂકી દઈએ ચૂલા પર. મૂક્યું તો ઢાંકણ બધું ચોંટી ગયું, ઢાંકણ ફેંક્યું નીચે. પછી યાદ આવ્યું કે એક જ ઢાંકણ છે ને, હમણાં ગગન આવશે તો ઉધળો લેશે મારો, એટલે પછી 4 કલાક ઢાંકણ શોધવા ગયા. ત્રાસી ગયો, રડી ગયો, રડું છું 21 વર્ષની ઉંમર મારી. શું અમારા મગજમાં, સાનું સોશિયલ વર્ક કરવાનું બધું. ભૂખ લાગી છે, બપોરે જમ્યો નહીં, રાત્રે જમ્યો નથી, ઊંઘી રહ્યો છું, સુવાનો કોશિશ કર્યું છે. મારા મગજમાં એક પ્રશ્ન પેદા થાય છે, આ સ્ત્રીઓનું શરીર કપડાં વગરનું જોઈને મારા મનમાં જે વિચાર આવે છે પાપનો, એ પાપ એમના શરીરમાં છે કે મારા મનમાં છે? અને મને લાગ્યું કે એમના શરીરમાં નથી, મારા મનમાં છે. એ પછી 1 વર્ષ હું ત્યાં રહું છું, બહુ પ્રેમથી રહું છું. હું પૂછું છું, એક પણ બળાત્કારનો બનાવ બન્યો નથી, કપડાં નથી પહેર્યાતો, પણ શહેરમાં 5-5 કપડાં પહેરવા છતાં બળાત્કારો પુષ્કળ બને છે. વિદ્યાર્થીઓને મેં કહ્યું, વિશ્વાસ કોને કહેવાય ને, એ પાઠ મને આદિવાસી લોકોએ શીખવાડ્યો. આને વિશ્વાસ કહેવાય, કપડાં નથી પહેર્યા ને તો એ કોઈને ઇજ્જતની ચિંતા ન થાય. હું ત્યાંથી વિશ્વાસ શીખ્યો. પ્રાર્થના પતે છે, સાંજે 4 વાગે હું આમ તેમ થોડુંક ફરી રહ્યો છું તો એક વિદ્યાર્થી મારી પાસે આવે છે. વાતો કરતાં કરતાં મને કહે કે માર્ટિનભાઈ, પેલું વાંચન જે હતું દાદા ધર્માધિકારણ તો ગજબનું હતું. હા, અને તમે તમારો અનુભવ જે કહ્યો મને તો આખો હલી ગયો. બરાબર,
તમને એક બીજી વાત કહું, બોલને. મેં છે ને ક્યારે ઉપવાસ નથી કર્યો, એટલે આજે પ્રયોગ કર્યો કે ઉપવાસ કરીએ, પણ મને તો લાગે છે કે પેટ ફાટી જશે હમણાં. અંદર બિલાડ દોડ દોડ કરે છે. બરાબર, એમ કરતાં કરતાં બેઠા ખિસ્સામાંથી ધીમે રહીને એક ચિઠ્ઠી મારા ટેબલ પર મૂકી. મેં વાંચી, દુકાનમાંથી શેમ્પૂનું પાઉચ લીધું હતું, 3 રૂપિયા મૂક્યા નથી. આ 5 રૂપિયા આપું છું, 3 રૂપિયા શેમ્પુ માટે, 2 રૂપિયા દંડ ગણો, શિક્ષા ગણો, જે ગણો હતા. આ પહેલો વિદ્યાર્થી છે, કબૂલાત લઈને આવે છે. મેં કહ્યું કે દોસ્ત, આ વાત આપણે ખાનગી રાખીએ કે જાહેરમાં કરવી છે? એ મને કહે છે કે માર્ટિનભાઈ, આજે મારામાં એટલી હિંમત અને શક્તિ આવી છે ને કે મને દુનિયામાં કોઈનો ડર નથી લાગતો આજે. બધાને મીટિંગ બોલાવી, વિદ્યાર્થીને વાત કરી, આવું છે. એની ચિઠ્ઠી, 5 રૂપિયાનો સિક્કો અને હું એને કાગળ લખ્યો મારા હાથે. મારા વાલા મિત્ર, દુનિયાની નજરમાં તો ચોર છે, પણ મારા માટે તો એક મહાન માણસ. દલિત ચળવળમાં તે આજે એક નવો રસ્તો બનાવ્યો. મારા તને અભિનંદન. અને છેલ્લે સ્પેન દેશના એક સંત ઇગ્નેશિયસ લોયોલા એનું વાક્ય હું ટાંકું છું. યુ મે વિન ધ હોલ વર્લ્ડ, બટ ઇફ યુ લૂઝ યોર સોલ, વોટ ઇઝ ઇટ વર્થ? તમે આખું જગત જીતી જાઓ, પણ તમારી જાતને ગુમાવી બેસો, એનો મતલબ શું છે? હું એ લખું છું ચિઠ્ઠીમાં. એ ચિઠ્ઠી, મારો કાગળ અને 5 રૂપિયાનો સિક્કો મળીને પ્રામાણિકતાનો અવોર્ડ એને આપવામાં આવે છે. બધા તાળી પાડે છે, પણ મારો ઉપવાસ ચાલુ છે, કારણ 5 જ રૂપિયા આવ્યા છે હજુ, 895 રૂપિયા બાકી છે. બીજા દિવસે એક નાનો છોકરો, 16 વર્ષનો, 4 ફૂટની ઊંચાઈ, એટલો ગભરાઈ ગયો છે, પરસેવો છૂટી ગયો છે, ચારે બાજુ જોતો જોતો આવે છે મારી ઓફિસમાં. માર્ટિનભાઈ, ભૂખ બહુ લાગી હતી ને એટલે બિસ્કિટ ખાઈ ગયો હતો દુકાનમાંથી. પૈસા આપ્યા નહોતા, આ 5 રૂપિયા, પણ છે ને કોઈને કહેશો નહીં. મારામાં છે ને આજે હિંમત નથી, પછી આવશે, પણ આજે નથી. મેં કહ્યું, જો ભાઈ, આપણી જિંદગી છે ને બહુ લાંબી છે, એટલે ઉતાવળ બિલકુલ કરવી નહીં, બિલકુલ ઉતાવળ નહીં કરવી નહીં. હા, એટલે તું બિલકુલ, પણ ગુજરાતીમાં કહેવાય છે ને, દિવાલોને કાન હોય છે. વાત ફેલાઈ ગઈ કે કોઈ જેને 5 રૂપિયા આપ્યા આવ્યું છે. હવે વિદ્યાર્થીઓમાં ચર્ચા ચાલે છે કે આ શું થશે, દરરોજ લોકો જશે 5-5 રૂપિયા લઈને, તો આ માણસ તો મરી જશે. પછી કોઈએ કહ્યું કે તમને ખબર છે, આ તો છે ને ખ્રિસ્તી માણસ છે, ક્રિશ્ચન છે, એ દેવળમાં ન જતા, ધર્મમાં માનતા નથી, પણ ક્રિશ્ચન તો છે. અને 17મા દિવસે 25મી ડિસેમ્બર છે, એટલે નાતાલ છે, ક્રિસમસ, એટલે એમને ઘરે જમવા તો જવું જ પડે કુટુંબવાળા જોડે. સરસ, આપણે બધા રાહ જુઓ, કશું કરવાની જરૂર નથી, આપોઆપ પતી જવાનું છે. 24મી ડિસેમ્બરે હું ઘરે સવિતા, મારી પત્ની ને બાળકો તથ્ય તન્મય, એમને કહું છું કે આવું છે, એટલે હું આવતીકાલે તમારી સાથે જોડે નહીં શકું નાતાલના જમવામાં. એ બધા કે હવે અમે તમારું ક્યાં કશું રહ્યું છે ઘરમાં વર્ષોથી, જાઓ, કંઈ વાંધો નહીં. સવારે 6 વાગે બરાબર તૈયાર થઈને હું આવી જાઉં છું કેન્દ્રમાં. આખો દિવસ કામ કરું છું ને બધા લોકો જાણે ફુગ્ગામાંથી હવા નીકળી ગયા, બધા ઢીલા થઈ ગયા છે. પહેલી વખતે છોકરીઓનું ધાડું મારી ઓફિસમાં આવે છે. જુઓ મટીનભાઈ, ચૂપચાપ જમી લો, ધમકીની ભાષામાં. તમે નહીં જમો ને, તમારામાંથી કોઈ નહીં જમે. મેં કોઈ, તમારો પ્રશ્ન છે, મારો નથી. એક છોકરી મને કહે કે તમે કસાય છો, કસાય. એવું બેટા, કેમ કેમ આમ બોલે તું? તમારા શરીરમાં હૃદય નથી. કેમ? કે તમે અમારો નથી વિચાર કરતા, તમે જમવા બેસે છે ને કોડિયો લઈ ગયા છે તો તમારું ચિત્ર દેખાય છે, અમે મોંમાં મૂકી નથી શકતા. એ તમારો પ્રશ્ન છે, મારો નથી. હું શું કરું એમાં? આંખમાં આંસુ એમને ઉભરે આવે છે, પગ પછાડે છે. જોઈ લેજો આવતીકાલે. સારું. એ રાત્રે છોકરી વાગે એવાની લીધી, 150 લોકોને ભેગા કર્યા, રાત્રે 1.5 વાગ્યા સુધી મીટિંગ કરી. મને ખબર નહીં, હું તો મારા ઘરે સૂઈ ગયો છું.
સવારે આવું છું, પ્રાર્થના પછી કોઈ જમવા માટે ઊભું ન થતું નાસ્તા માટે. શું થયું? ના, અમે એક ડબ્બો મૂક્યો છે તમારી ઓફિસમાં, ચિઠ્ઠીઓ નાખી છે અંદર. સારું, હું જઈને જોઈ લઉં છું. ના, જાહેરમાં લાવો. અહીંયા ખોખું ખોલ્યું, એક પછી એક કબૂલાતો અને બધા પૈસામાં હાજર હતા 900 રૂપિયા. મારી આંખમાં આંસુ આવી ગયા. આ મારો જિંદગીનો એક ન ભૂલાય તેવો અનુભવ હતો, શોધવા માટે કે પોતે કોણ છું, હું કોણ છું. મેં ખાલી એક જ વાક્ય કહ્યું, ચોરી કરવી એ ગરીબ લોકોની ક્યારેય સંસ્કૃતિ હતી જ નહીં, પણ પૈસાદારોને પગલે આપણે ચાલવાની જાતી કોશિશ કરી છે, આપણી સંસ્કૃતિ આપણે ગુમાવી ચૂક્યા છે. આપણી ખોજ આઝાદી માટે છે. કોઈ પણ વ્યક્તિ ગુલામ નથી રહી શકતી, પણ આઝાદી મળે કઈ રીતે? આઝાદી માટેની ભૂખ ના હોય તો સ્વમાન પેદા ન થાય. 1980માં અમદાવાદની સેન્ટ જીવસ કોલેજમાં માનસશાસ્ત્ર સાથે BA પાસ કરીને સારી નોકરી મળતી હતી મને, પણ મારે આ જ કામ કરવું હતું. એટલે મારા પ્રોફેસરોની સાથે જોડાયા કામમાં અને ખંભાત તાલુકાના ગામડામાં કામ કરવા ગયો. તે જમાનામાં સરકારના નિયમ પ્રમાણે ખેતમજૂરોને વેતન 7 રૂપિયા આપવાનું હતું, લોકોને 1 રૂપિયો આપતા હતા બધા. પુરુષો, રાજપૂત પુરુષો કોઈ પણ સ્ત્રીના ઘરમાં જઈને ઘૂસીને એમને જે કરવું હોય તે કરી શકતા હતા અને કોઈ વિરોધ નહોતું કરી શકતો. હું મારી નજરે જોઉં છું, ડિટેલમાં નથી જતો, રોકાય એવી નથી વાતો. એક પ્રસંગ કહું છું ખાલી. વડગામ નામનું ગામ છે, ત્યાં હું રહું છું. મારા ગુરુએ મને એક જ મંત્ર આપ્યો છે ગામડામાં જવે પહેલા. કાન ખુલ્લા, આંખ ખુલ્લી, મોં બંધ, 3 વાક્ય. બિલકુલ બોલવાનું નહીં ગામડામાં. તારે લખવું હોય તો લખી દે, ડાયરી લખી દે, બોલવાનું નહીં. ગામના લોકો બહુ ખુશ છે કે હું ત્યાં રહેવાનો છું 2-3 વર્ષ. ત્યાં જ સુઈ જઉં છું, અઠવાડિયામાં 3 દિવસ અને 3 રાત. બધા ભાઈઓ બહેનો ભેગા થાય છે, મને કહે કે જો અહીંયા આપણા 45 ઘર છે અમારા, બધાની જોડે વાત કરજો, પણ પેલી 2 બહેનો સાથે વાત ના કરતા. કેમ? સાવ હલકા ચારિત્રની બહેનો છે. શું થયું? અરે પેલા દરબારો જોડે ચાલુ છે, પરણેલી છે 2 તોય. બધા લોકો બહુમતી હતી, બધાએ મને કહ્યું. હું 3 વર્ષ રહ્યો ત્યાં ગામમાં, પણ પેલા 2 બહેનો જોડે એમને વાત કરી તો પણ ના કરી. મેં મારો રહેવાનો ઓરડો હતો, એની બારીમાંથી ગામનું તળાવ જોઈ શકાય. તળાવને પાડે એક મોટું વડનું ઝાડ છે, ત્યાં એક દરબાર છે. એ સવારે 8 વાગે આવી જાય, બેસે ત્યાં જ બેસે 8 થી 12. ફળિયામાંથી જેટલી સ્ત્રીઓ પાણી ભરવા નીકળે બધાને ટીકી ટીકીને જોવાનું, ઉપરથી નીચે સુધી એનું કામ. 12 વાગે જમવા જાય, જમીને પાછો 4 કલાકની બીજી શિફ્ટ આવી જાય, ત્યાં બેસી જાય. 8 કલાકની નોકરી એની. મને એટલો બધો ગુસ્સો આવે, એટલો બધો ગુસ્સો આવે, પણ મારા ગુરુએ કહેલું કે મોબાન, ગુરુ પર ગુસ્સો આવે. આ દરબાર હતો, એને એક બીજી સ્ત્રી સાથે, પેલી 2માંથી 1 સ્ત્રી સાથે એને સંબંધ. એટલે એ ઘરે આવે, હું જોઉં છું, એનો પતિ બેઠો છે. એટલે એનો પતિ કે હું ખેતરે જઈને આવું છું. એટલે ખેતરે જાય અને પેલો માણસ ઘરમાં બારણું બંધ કરે. બહુ જ ગુસ્સો આવે, સહન ના થાય. બાજુનું ગામ ગોગોલણ, ત્યાં મારા 4 સાથીદારોની 1986માં હત્યા થઈ. આ બધું કામ કરવાના કારણે એની આજે હું વાત નથી કરતો. જોસેફ મેકવાન
નવશીલભાઈ એનો ઉલ્લેખ કર્યો, એમણે આનું બહુ સુંદર પુસ્તક લખ્યું છે ભાલના બોમ પિતર, વાંચવા જેવું છે ગોલાણ હત્યાકાંડ પર. ગોલાણ હત્યાકાંડ થયો પછી આ ગામમાં બધા વણકરો ભેગા થયા, વણકર ફળ્યું હતું આખું, અને પેલા બે દરબારોના સગાવાળાને બોલાયા કે જો તમે અમારા ભાઈઓને મારી નાખ્યા છે ચારને, હવે સાંભળી લો, અમારો સમાજ જાગૃત થઈ ગયો છે, આજ પછી આ જો અંદર આવે ને તમે તો તમારો ભાઈ બન્યો, આવવાનું નહીં અંદર કોઈએ. માહોલ ખરાબ હતો, પોલીસ બહુ પાછળ પડી હતી, દરબારો ગભરાઈ ગયા હતા. સગાવાલાએ કહ્યું કે હવે નહીં થાય એવું. પણ 15 દિવસ થયા ને પેલો દરબાર ઝાડ નીચે બેસવાવાળો, એનાથી રહેવાયું નહીં. એટલે 7-1 વાગે સાંજે આવ્યો, ફળિયામાં પેલા બેનના ઘરમાં ઘૂસવાની કોશિશ કરતો હતો. જુઓને બધા જ રોક્યો અને કે જો તને કહ્યું છે એકવાર નહીં આવવાનું, જા, કાઢી મૂક્યો. રાત્રે 11 વાગે પાછળના રસ્તે આવવાની કોશિશ કરી, જુઓને આ જોયો, તને કહ્યું છે ને આવવાનું નહીં, જતો રહ્યો અહીંયાથી. રાત્રે 2 વાગે પાછો આવ્યો, 2 ઘરની વચ્ચે નળિયાડું ટાંટાની વચ્ચે ઘૂસીને છાપરે ચડ્યો અને નળિયા ઉકેલીને અંદર પડ્યો ઘરમાં. જુઓને જાગતા તેમને ખબર હતી કે આજે આવશે જ. ઘરને એક જ બારણું બારી હતી નહીં. થોડા જુવાનીએ બારું ભરાઈ ગયા, થોડા ઉપર ચડી ગયા ભાગે નહીં, અને પછી કહ્યું કે આવો બાર, ગભરાઈ ગયો. એને એમ કે બારણું ખોલું છું ને ભાગી જવો. એ ભાગવા જાય પહેલાં કોઈ એક ધારિયાનો ઘા માર્યો તો અહીંયા ત્યાં સુધી કપાઈ ગયો માણસ. 7 જણા પોલીસ સ્ટેશન ગયા કહેવા માટે કે અમે કોઈને માર્યો છે, સત્ય બોલતા હતા. એ પોલીસવાળા મરી ગયેલો એટલે 7ને પકડીને જેલમાં પૂર્યા 302માં ખૂનમાં ક્વિસમાં. કેસ ચાલ્યો, છેલ્લે નિર્દોષ છૂટ્યા એ લોકો. પણ જે પોલીસ અધિકારી એનું તપાસ કરતા હતા, એક મારો મિત્ર હતો, ઘણી બધી વાર મળી એટલે વાતો થઈ, ગામડામાં શું ચાલે છે, કેવું શોષણ છે, વડગામની પણ વાત એને ખબર. એકવાર મને ખંભાત એને ઘરે બોલાવ્યો ને જમ્યા અમે, ને મને કે માર્ટિન, પેલી બહેન છે ને જેના ઘરે આ ખૂન થયું, એનો જવાબ તારે વાંચવો છે? હું વાંચીને શું કરીશ, મને બધું ખબર છે, 3 વર્ષથી ત્યાં રોકાઉં છું, નતર વાંચવું હોય તો. મને જરા ઇંતજારી થઈ એટલે મેં વાંચ્યું. એ વાંચ્યા પછી હું દિવસો સુધી સૂઈ નહીં, મને ઊંઘ નહીં આવી, હું ખાઈ નહીં શક્યો. સમયમાં આગળ જઈ રહ્યો છું મને ખ્યાલ નથી રહ્યો બિલકુલ. એ બેને એના જવાબમાં લખ્યું હતું, 16 વર્ષની ઉંમરે પરણીને હું આ ગામમાં આવી. મારું સપનું હતું કે બાળકો થશે, ઘર સંસાર માંડીશું, સુખેથી જીવીશું. લગ્નના 3જા દિવસે મારી ભેંસ માટે હું ઘાસ લેવા માટે સીમમાં ગઈ. આ દરબાર ત્યાં આવ્યો, હું કંઈ સમજું પહેલાં મને ગભરાઈ દીધી અને મારા પર બળાત્કાર કર્યા. હું મારામાં જેટલી તાકાત હતી એ તાકાતથી મેં એનો સામનો કર્યો, એને ધકેલવાની કોશિશ કરી, પણ હું કંઈ કરી ન શકી, હું એના મોં પર થૂકી છેલ્લે, પણ મારી ઇજ્જત તો ગઈ. મને એટલો બધો ગુસ્સો ચડી ગયેલો કે મારું દાંતરડું ચાલ્યું, પેલું કાપડ બાંધવાનું, એ મારા ચપ્પલ બધું ફેંકીને દોડી મારા ઘરે આવી. મારા ધણીને બોલાવ્યો, મારા સસરાને બોલાવ્યો, કાકા સસરાને બોલાવ્યા, ફળિયાના બધા આગેવાનોને બોલાવ્યા, બધા લાઈનમાં બેઠા. અને મેં કહ્યું કે મારી સાથે આવું થયું, તમારે બોલો શું કરવું જોઈએ. આનું બધા પુરુષોએ નીચું ઘાલીને પોતાની આંગળીથી ભોંય ખોતરવાનું શરૂ કર્યું, કોઈ મારી આંખમાં ના જોયું. એટલે મને લાગ્યું કે આ બાયલાઓ સાથે રહેવું એના કરતાં પહેલાં જોડે રહેવું સારું, એટલે મેં સામેથી એની જોડે સંબંધ બાંધ્યો છે, 20 વર્ષથી એની જોડે છું. મારા મનમાં પ્રશ્ન હતો કે આપણે તો લોકશાહી દેશ છે, લોકશાહીમાં બહુમતી કે બધું સાચું? મને બહુમતી લોકોએ કહેલું કે આ બે સાવ નકામી સ્ત્રીઓ છે, એની જોડે વાત ના કરશો તમે. મેં 2 સ્ત્રીઓ સાથે વાત નહીં કરી. કેટલા લોકો છે જે પોતાની વાત કહી નથી શકતા? કોને રસ કોને છે, કયા છાપાન રસ છે? છાપામાં જેટલો સ્ટાફ
અથવા જેટલા કર્મચારી મિત્રો કામ કરે છે આ સમાચારો છાપવામાં, એના કરતાં જાહેરાતોવાળો, જાહેર ખબર લાવવાળો સ્ટાફ મોટો હોય છે, કારણ કે એમાં છાપાની આવક છે. કઈ ચેનલનો રસ છે આ બધું કરવા માટે? આ બધું નજર સામે ચાલી રહ્યું છે. અમે આની સિરિયલ બનાવી હતી, દૂરદર્શનનું ત્યારે હતું નહીં, પણ પીચ કેન્દ્ર હતું અને ડેકો કહીને પ્રોગ્રામ હતો, ડેવલપમેન્ટ એજ્યુકેશન કમ્યુનિકેશન યુનિટ આણંદ અમૂલ ડેરીના સહયોગથી, કે લોકોમાં જાગૃતિ ફેલાય. ત્યારે અમે હવેના સેવા પાપ કરીને નાટકની શ્રેણી અમે તૈયાર કરી હતી, સરકારે અટકાવી દીધી. કેમ? તો કે એનાથી વિદ્રોહ ફાટી નીકળશે ગામે ગામે. એટલે આઝાદી માટેની ભૂખ, અંગ્રેજો સામે લડવું છે. કેમ? તો કે આઝાદી જોઈએ છે. હવે અંગ્રેજો ગયા, આઝાદીની લડત પતી ગઈ, બધું બરાબર છે, દેશમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ છેલ્લે દરેક વ્યક્તિ એક પ્રશ્ન પોતાની જાતને પૂછે છે કે હું કોણ છું, મારી ઓળખ શું છે? પોતાની જાત સાથે વાત કરવાનું બહુ અઘરું છે. એટલે ગૌતમ બુદ્ધ કહેતા હતા કે જે પણ પ્રશ્નો આ દુનિયામાં છે તે બધા મારી અંદર છે, અને એના જવાબો પણ મારી અંદર છે, મારે શોધવા પડશે જવાબો. પણ અહીંયા તો ઓળખ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હું ઊંચો છું, ઊંચી જ્ઞાતિમાં જન્મ્યો છું, હું ઉજળિયાત છું, અને હું ઉજળિયાત બની રહું એટલા માટે તમારે નીચા બનવું જરૂરી છે. તમારે નીચા રહો, તમારે હલકા લોકો છો. કોણ સાચું, ઉજળિયાત કે અમે સાચા? કેમ? ધર્મશાસ્ત્રમાં લખ્યું છે, પ્રજાપતિએ, બ્રહ્માએ પોતાના માથામાંથી બ્રાહ્મણોને બનાવ્યા છે. તમે શું વાત કરો છો? હાથમાંથી ક્ષત્રિયોને બનાવ્યા છે, શૂદ્રો તો પગમાંથી બનાવ્યા છે. હવે ભગવાન કહે છે તો હવે તમે ના, તમારો કાયદો કોણ કહેવા વાળો? કાયદો વધારે અગત્યનો કે ભગવાન અગત્યના? આ પ્રશ્નોના કોઈ નથી આપણી જવાબ આપતો. આપણી પાઠ્યશાળાઓ, આપણા પાઠ્યપુસ્તકો, આપણા ચર્ચા મંડળો આની ચર્ચા નથી કરતા આપણે. એટલે મેં લખ્યું હતું એક જગ્યાએ કે આપણા દેશમાં કોન્સ્ટિટ્યુશન નહીં પણ કાસ્ટનું રાજ ચાલે છે. ગામડામાં જઈએ ને, જ્ઞાતિ સિવાય કશું જ નથી. પંજાબમાં કાયદો હતો આઝાદી પહેલા કે તમે અછૂત છો તો તમને સંપત્તિ ધરાવવાનો અધિકાર નથી, એવો કાયદો હતો. એટલે પૈસા હોય તો તમે જમીન ના ખરીદી શકો. એ કારણે મોટાભાગના ખેતમજૂરો જે છે તે દલિતો અને આદિવાસી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 250 ગામમાં અમે એક અભ્યાસ કર્યો તો ખબર પડી કે જમીન સુધારણાના કાયદા હેઠળ દલિતોને જમીન આપી છે, ટોચ મર્યાદાના કાયદાની છે, ટેનન્સી એક્ટની છે, 6000 એકર જમીન, પણ કબજો એમની પાસે નથી, કાગળિયું છે, કબજો નથી. જેમ ગુલાણામાં થયું તું એમ બંદૂક લઈને આવે છે, પેલા જમીન જોઈએ છે. પોલીસ પાસે જાઓ તો પોલીસ કે કંઈ વાંધો નહીં, ફરિયાદ નોંધાવી દો. અમુક લોકોએ ફરિયાદ નોંધાવી છે 1960માં, હજુ કેસનો નિકાલ નથી આવ્યો 2011માં. છેલ્લી વાત, છેલ્લી બે વાત, હું માનું છું કે ધર્મ એક બહુ મોટી શક્તિ છે. ઘણા બધા લોકો આસ્થા ધરાવે છે ધર્મમાં, બધા ધર્મો ગુરુ કહે છે કે આપણે બધા ઈશ્વરના સંતાન છીએ, પણ ખાલી એટલું એક ઉમેરી દે ને ધર્મગુરુઓ કે આપણે ઈશ્વરના સરખા સંતાન છીએ તો બહુ સારું. માથે મેલું આજે પણ દેશમાં લોકો ઉપાડે છે. કેટલા લોકો? 7,50,000 કુટુંબો.
ગુજરાત પ્રગતિશીલ ગણાય છે, 64,000 ગુજરાતમાં છે, મુંબઈ શહેરમાં પણ છે. મુંબઈ શહેરમાં તો બાળકો નાના એમને પેલા ગટરમાં ઉતારે છે અને એમાં ગેસ ગળી જવાને કારણે બાળકોના મૃત્યુ થાય છે. અને કોઈ હાઈકોર્ટમાં રીટ કરી તો મહારાષ્ટ્રમાં એવું કહેવામાં આવ્યું કે અમે તો કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો એટલે અમારી જવાબદારી બનતી નથી. આનો રસ્તો શું? આ બધાનો દયાથી આ પ્રશ્ન ઉકલે, સહાનુભૂતિથી પ્રશ્ન ઉકલે કે સમજણથી ઉકલે? હું અહિંસામાં માનું છું એટલા માટે નહીં કે હું નબળો છું, પણ હું શીખ્યો છું અનુભવથી કે સમજણથી જે પ્રશ્ન ઉકલે છે તે હિંસાથી નથી ઉકલતા. અમારા ત્યાં પુષ્કળ છોકરીઓ છે, દલિત ક્ષતિ કેન્દ્રમાં ભણે છે, એની વાત છેલ્લે એક કરું છું અને આ પૂરું કરું છું. છોકરી હસમુખી છે, જ્યારે જુઓ ત્યારે મોં પર હાસ્ય છે. એણે ડાયરી આપી છે મને વાંચવા માટે, પણ એનો અક્ષર હું નથી ઉકેલી શકતો કારણ કે એને લખતા વાંચતા આવડતું નહોતું, અમે શીખાડ્યું અહીં આવીને. એટલે હું એને બોલાવું છું કે જો તને અન્યાય થશે તું વાંચ અને હું સાંભળું, અથવા તું તારી વાત કે મને. મટીનભાઈ, મેં લખ્યું છે ને અત્યાર સુધી કોઈને કહ્યું નથી, મેં તમને એકલામને કહું છું. મેં કહું આભાર તારો, મારામાં આટલો વિશ્વાસ તું મૂકે છે. છોકરી પરણી છે, મા બાપે પરણાઈ છે, એ માને છે કે મા બાપ જે કરે તે સારું, આપણે વિરોધ ના કરવો જોઈએ. એ ભણી ગણી નથી, પતિ ભણેલો છે એટલે સાસુ એને બહુ પજવે છે, પણ એ માને છે કે મારે સહન કરવું જોઈએ કારણ કે હું રિસાઈને મારા પિયરમાં જાઉં ને તો મારી ચાર બહેનો દુઃખી થાય પરણેલી, એટલે એમના માટે મારે ગાળું ગબડાવવાનું છે. એક વખત એને તાવ આવે છે, સાધુ કે જો ઉગાડીને દવા મૂકી છે પી લે એટલે મટી જાય. એ પી શકે પહેલાં એક બિલાડી દોડતી આવીને પી જાય છે અને બિલાડી ત્યાં મરી જાય છે, પણ એ કોઈને કહેતી નથી, મા બાપને કહેતી નથી. કેમ? મા બાપને બહુ દુઃખ લાગશે આ ઉંમરે મા બાપ દુઃખી થાય. એના પતિને સહેવાતું નથી એનાથી, એટલે કહે છે, એટલે એને પતિ કહે છે કે તું છે ને સાચું નથી બોલતી, તમને મારા પર વિશ્વાસ નથી? તો કે જેમ રામે સીતાની અગ્નિ પરીક્ષા કરીને હું તારી પરીક્ષા કરું, હું તને બ્લેડથી અહીંયા કાપીશ, જો તને લોહી નીકળે ને તો માનું કે તું જુઠ્ઠી છે. હું અહીંયાથી અહીંયાનો હાથ જોઉં છું ને પગ જોઉં છું, 48 કાપા હું જોઈ શકું છું, 48. છોકરીએ કોઈને કહ્યું નથી. હું માનું છું કે જિંદગીનો અર્થ પૈસામાં નથી, જિંદગીનો અર્થ આપણે બધા મરી જઈએ પહેલાં એ પ્રશ્નનો જવાબ આપવાનો છે કે મારું જિંદગી એવી હતી કે જેનાથી સમતાનું વાતાવરણ હું પેદા કરી શકે કે કરી શકું છું. મને સાંભળ્યો બદલ પુષ્કળ આભાર.